હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આ સાથે ડાયસ પર બેઠેલા તમામ તજજ્ઞ મિત્રોનું પણ હું સ્વાગત કરું છું શિક્ષક પર્વ જેની શરૂઆત આપણે પાંચમી સપ્ટેમ્બરથી કરી દીધી છે માન્ય શિક્ષણ મંત્રી શ્રી દ્વારા આ પર્વની શરૂઆત કરવામાં આવી છે અને તેના બીજા તબક્કાની આજથી આપણે શરૂઆત કરી રહ્યા છે અને દરરોજ આ જ સમયથી એટલે સાડા આઠથી દસ વાગ્યા સુધી આપણે પચીસ તારીખ સુધી દરરોજ મળીશું અને શિક્ષક પર્વ નિમિત્તે શિક્ષકો માટે ખૂબ જ જરૂરી એવી બાબત એટલે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિની આપણે અહીંયા આ મંચ પરથી ચર્ચા કરીશું અને એને લગતા મહત્ત્વના મુદ્દા આપને જણાવીશું તો આ આ પર્વની શરૂઆત કરીએ આજના દિવસે આપણે ઈ સી ઈ એટલે અર્લી ચાઇલ્ડ કેર એન્ડ એજ્યુકેશન ધ ફાઉન્ડેશન ઓફ લર્નિંગ એને આપણે બાલ પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ તરીકે ઓળખીશું આ મુદ્દાની આજે અહીંથી ચર્ચા કરવામાં આવશે તો આજની આ ચર્ચાના જે પેનાલિસ્ટ છે તેમની હું અત્યારે ઓળખાણ કરાવી દઉં મારી ડાબી બાજુએ પહેલાં જે બેઠા છે શ્રી વિપુલભાઈ વ્યાસ આચાર્ય દક્ષિણામૂર્તિ બાલ અધ્યાપન મંદિર તે આપણને પ્રારંભિક બાલ અધ્યાપન મંદિરમાં શું થઈ રહ્યું છે ગુજરાતમાં અને હવે પછી શું કરવાનું થશે તે અંગેની આપણને જાણકારી આપશે ત્યારે એમની બાજુમાં બેઠા છે ડૉક્ટર દર્શનાબેન જોશી પ્રોજેક્ટ ઓફિસર શ્રી જીસીઆરટી મેડમ પણ બાળ અધ્યાપન બાળ શિક્ષણ વિશે ઘણી માહિતી છે અને આપણને એ સંદર્ભે ચર્ચા કરશે તેમજ એનઈપી સંદર્ભે આપણને પ્રારંભિક વાત કરશે એમની બાજુમાં બેઠા છે ડૉક્ટર કલ્પનાબેન ઉનટકર આ પ્રાચાર્ય શ્રી જિલ્લા શિક્ષણ તાલીમ ભવન વડોદરા મેડમ પણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં આ મુદ્દે શું પ્રાવધાન કરવામાં આવેલા છે તેની વાત કરશે તેમની બાજુમાં બેઠા છે શ્રી હિરેનભાઈ ભટ્ટ પ્રાચાર્ય શ્રી જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભાવનગર હિરેનભાઈ પણ આપણને ઈસીસીઈ સંદર્ભે રાજ્યમાં થયેલી અલગ અલગ પ્રવૃત્તિઓ અને તેમના જિલ્લામાં થયેલી પ્રવૃત્તિઓ વિશેની આપણને જાણકારી આપશે તો હું હવે પછીના મુદ્દા માટે માન્ય ડૉક્ટર દર્શનાબેન જોશીને આમંત્રિત કરી અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સંદર્ભે એમનો મુદ્દાની રજૂઆત કરે માન્ય દર્શનાબેન જોશી નમસ્કાર મિત્રો પાંચમી સપ્ટેમ્બરથી શરૂ થયેલા આ શિક્ષક પર્વના આપ સૌને હાર્દિક અભિનંદન અને આજના બીજા તબક્કાની અંદર આપ સૌને હું આવકારતા આનંદની લાગણી અનુભવું છું શિક્ષક પર્વ અને એ પણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસના સંદર્ભમાં આ શિક્ષક પર્વમાં ખાસ જે મુદ્દાની અંદર ભાર આપવામાં આવ્યો છે એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ જે આપ સૌને ખ્યાલ છે એ પ્રમાણે કેબિનેટ દ્વારા ઓગણત્રીસ જુલાઈ બે હજાર વીસના રોજ મંજૂરી મળી ગઈ છે આના ગહન અભ્યાસ માટે આપણે સૌ ભેગા થયા છીએ શું કહ્યું છે એની અંદર એક એક જે વાક્યની અંદર જે સમાવેશ કરવામાં આવેલો છે એને આપણે કંઠસ્થ કરવો પડશે અને એને આપણે વરખંડ સુધી લઈ જવો પડશે આપણા દ્વારા જ લઈ જવો પડશે અને એટલે જ આ શિક્ષણ નીતિની અંદર જે મુખ્ય શબ્દનો ઉપયોગ કર્યો છે અને આપણે જે પર્વ ઉજવી રહ્યા છીએ એમાં શિક્ષણ નથી શિક્ષક પર્વ છે અને એ જ આ શિક્ષણ નીતિનું મુખ્ય હાથ રહ્યું છે હા મારી પાસે થોડુંક નાનકડું એવું મેં પ્રેઝન્ટેશન તૈયાર કર્યું છે આપે પાંચમી સપ્ટેમ્બરના અંદર પણ પ્રેઝન્ટેશન જોયું જ હશે એમાંના કેટલાક મુદ્દાઓ કદાચ આમાં પણ પુનરાવર્તન થશે પણ પુનરાવર્તન પુનરાવર્તનથી જ આપણે આપણી આ નીતિને આપણે હૃદયસ્થ કરી શકશું કંઠસ્થ કરી શકશું અને આપણા શિક્ષણની અંદર આપણા વર્ખંડ શિક્ષણની અંદર સુધી લઈ જઈ શકીશું હા નેક્સ્ટ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના આપણા જે વક્તાઓ છે આ વક્તાઓ જે આપણને એના સમાવેશ જુદા જુદા જે ચાર ચેપ્ટર છે આ ચાર ચેપ્ટરની અંદર આપણને જે મુદ્દાઓ સ્પર્શે એ મુદ્દાઓની અહીંયા જે અભ્યાસ કરીને આપણી સમક્ષ મૂકવાના છે એ મુદ્દાઓની અંદર આપ જોશો તો પહેલો જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિની પ્રસ્તાવના આવે છે આપ સૌને ખ્યાલ છે કે પ્રસ્તાવના એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અંદર ચાર ભાગમાં વહેંચાયેલા જે પણ મુદ્દાઓ છે એના હાર્દની અંદર રહેલું છે તો હું એક પછી એક આપની સમક્ષ મૂકીશ તો એ પ્રસ્તાવના જે છે પછી આપણા જે મુદ્દો છે એની અંદર આપણે કહીએ છીએ એમાં વિઝન અને મુખ્ય સિદ્ધાંતો એ પ્રસ્તાવનાને અંદર જ એમને સાંકળી લીધા છે ત્યારબાદનો આજનો મુદ્દો જે છે જેમને બેન સ્પર્શવાના છે એ છે સારો પ્રારંભિક બાળપણનું શિક્ષણ અને સાર્વત્રિક પ્રવેશ ત્યારબાદનું જે આપણી પાસે આવશે એ બાળકો કેવી રીતે શીખશે અભ્યાસક્રમ અને શિક્ષણ વિષય એક માળખાનું શાસ્ત્રીય શિક્ષણની નીતિની અંદર કઈ રીતે આપણી સમક્ષ મૂક્યું છે એને સમજવાનો પ્રયત્ન કરીશું પછીનો મુદ્દો છે અભ્યાસક્રમ અને અધ્યયન નિષ્પત્તિઓ અને શિક્ષણની મેળવવાની ક્ષમતાઓ બાળકોને એનો મુદ્દો છે એને આપણે સમજવાના પ્રયત્ન કરીશું ત્યારબાદ છે શાળા સંકુલ અને શાળાના એક્રિડેશન એની પછીનો મુદ્દો છે શિક્ષકો શિક્ષકો માટેનું આખું અલગ ચેપ્ટર છે એમનું શિક્ષણ અને વિકાસની બાબતને બહુ જ બહુ જ સરસ રીતે વિગતે છણાવટ કરીને આપણી સમક્ષ મૂક્યું છે એની એની પછીની વાત છે એ એની અંદર બીજી કંઈ નવી વિશેષતાઓ મૂકી છે એના સંદર્ભમાં આપણે ચર્ચા કરવાના છે અને ત્યારબાદ મુખ્ય ધ્યાન કેન્દ્રિત જે ક્ષેત્રો જે છે એમાં ઇક્વિટી એટલે કે ક્ષમતા અને જેન્ડર અને દિવ્યાંગ વિદ્યાર્થીઓના સંદર્ભમાં અહીં રજૂઆત કરવામાં આવી છે કે આપણે હવે આગળ શું કરીશું અને ત્યારબાદ જે લક્ષ્યો અને અમલીકરણની યોજના છે એમને આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ નેક્સ્ટ આપ સૌ જાણો છો કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં એક સમિતિની રચના કરવામાં આવેલી હતી આપને પણ ખ્યાલ છે આપની પાસે પણ આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિની રચના કરવામાં આવેલી હતી આવતી હતી ત્યારે આપના પણ રચનાત્મક આની અંદર જે પણ સૂચનો હોય એ આપના દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ પહોંચે અને એનો પણ સમાવેશ થાય એવું આ રાષ્ટ્રીય શિક્ષણનું નિહિત હતું આપે પણ કોઈ સૂચન મૂક્યા હશે તો આપ જ્યારે આ અભ્યાસ કરશો ત્યારે આપને પણ એવું લાગશે કે મારું સૂચન નાની અંદર સમાવેશ થઈ રહ્યો છે એટલે આ મારી નીતિ છે આ મારી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે એવો આપ અનુભવ કરશો આ રાષ્ટ્રીય શિક્ષણ સમિતિના અધ્યક્ષ છે એ ડૉક્ટર કે રંગન હતા ફરી વખત એને અમલીકરણની તારીખ હું આપની સમક્ષ મૂકીશ તો આપની સા આપની પાસે છે ઓગણત્રીસ જુલાઈ બે હજાર વીસ આપણે કહી રહ્યા છીએ કે ચોત્રીસ વર્ષ બાદ આ શિક્ષણ નીતિની અંદર બદલાવ લાવવાનો પ્રયત્ન છે ત્યારબાદ જે છે એ આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલની વાત કરી રહ્યા છે એની અંદરના ગોલ નંબર ફોરની વાત છે એ મુખ્યત્વે ધ્યાનમાં લઈ આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં એનો સમાવેશ કરેલો છે તો એમાં શું છે મુખ્ય તો આપ પ્રેઝન્ટેશનના માધ્યમથી પણ જોઈ શકશો ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવું અને બીજો મુદ્દો છે સર્વે માટે આજીવન શિક્ષણ અધ્યયનની તકોને પ્રોત્સાહન આપવું કઈ રીતે તો કે ઇન્ક્લુઝિવ અને ઇક્વિટેબલ રીતે આ બે મહત્વના મુદ્દા છે ઇન્ક્લુ ઇન્ક્લુઝિવને આપણે કહીએ છીએ સમાવેશી અને ઇક્વિટેબલને આપણે કહીશું ક્ષમતાલક્ષી આ બંનેને ધ્યાનમાં રાખીને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપણે પ્રોવાઈડ કરવાનું છે અને આ જ બંને જૂથોને ધ્યાનમાં રાખીને એ સતત શિક્ષણ કઈ રીતે મેળવી શકે આજીવન શિક્ષણ સાથે કઈ રીતે જોડાઈ શકે છે એને ધ્યાનમાં રાખીને આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો આધાર લઈને આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિની રચના કરવામાં આવી છે ત્યારબાદ નેક્સ્ટ સ્લાઇડની અંદર કેટલાક મહત્વના મુદ્દાઓ છે એને હાઇલાઇટ કરવા માટે પ્રયત્ન કરી છે નેક્સ્ટ જેની અંદર ઉચ્ચ ગુણવત્તાયુક્ત સાર્વત્રિક શિક્ષણની વાત કરી છે આપણે ગુણવત્તાયુક્ત સાર્વત્રિક શિક્ષણની વાત કરી રહ્યા છે પણ આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત સાર્વત્રિક શિક્ષણની વાત કરી છે એટલે આપ સૌ સમજી રહ્યા છો અને આપણે સૌ સાથે મળીને પ્રયત્ન કરી રહ્યા છે હાઈ ઓર્ડર થિંકિંગના સંકલ્પનાઓ એટલે આની અંદર એ વાત સાથે આપણે કહી રહ્યા છે કે કોઈ જ્યારે આવી ઉચ્ચ ગુણવત્તાયુક્ત સાર્વત્રિક શિક્ષણ મળશે ત્યારે જ આપણે આપણી જે શ્રેષ્ઠ પ્રતિભાઓ છે આપણા જે સંશોધનના ઉત્તમ સાધનો છે એને આપણે સંવર્ધન કરી શકીશું અને સમાજ અને રાષ્ટ્રને આ માધ્યમ દ્વારા જ ઊંચાએ પહોંચાડી શકીશું એવું આ રાષ્ટ્રીય નીતિની અંદર કહેવામાં આવ્યું છે ત્યારબાદ એની ડેડલાઇન નક્કી કરી દીધી છે કે આ પ્રકારનું જે શિક્ષણ આપણે મેળવવાનું છે એને ક્યાં સુધી આપણે મેળવવા માટે પ્રયત્ન કરીશું તો એને કહ્યું છે કે બે હજાર ત્રીસ અહીંયા ફક્ત શાળાકીય શિક્ષણ નહીં પણ આની સાથે જોડાયેલો જે વિદ્યાર્થી છે આજીવન શિક્ષણ મેળવે એ માટેની તકો આ અહીંયા પૂરી પાડવા માટેની વાત પણ છે એના પછી વાત કરી છે બહુ સરસ મજાની વાત કરી છે એમાં લખ્યું છે પ્રત્યેક જે વ્યક્તિ છે પ્રત્યેક આપણો વિદ્યાર્થી છે એની અંદર જે સમાવિષ્ટ સર્જનાત્મકતા એની ક્ષમતાઓ અને એના વિકાસ ઉપર આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે એ ભાર મૂકે છે આની અંદર હું કહ્યું છે કે એટલી સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન જ નહીં પરંતુ એનો બોધાત્મક વિકાસ અને સાથોસાથ એની નૈતિકતા સામાજિકતા અને ભાવનાત્મક સ્તરનો પણ શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત વિકાસની પણ આવશ્યકતા છે એના પર ભાર મૂકી અને જુદા જુદા ચેપ્ટરોમાં આ કઈ રીતે મેળવશો એને માટેની વિગતો આપી છે જે આપણે ચર્ચા કરવાના જ છે અને દરેક ચેપ્ટરની અંદર આપને આની સમજ આ પ્રસ્તાવના સાથે તમે એને સાંકળી પણ શકશો પછી આપણા માટે જે શિક્ષક પર્વ આપણે ઉજવી રહ્યા છે એની અંદર કયું છે આ આખી ચારે ચાર લાઈન હું વાંચીશ આપને પણ ખૂબ ગમશે ને એક આપણે આપ જે બધા બેઠા છે ગૌરવની લાગણી અનુભવશો શિક્ષક તરીકેની ગૌરવની લાગણી અને જેને શિક્ષણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં આવરી લીધી છે શિક્ષણ વ્યવસ્થામાં થઈ રહેલ મૂળભૂત બદલાવના કેન્દ્રમાં આવશ્યકપણે શિક્ષક જ હોવો જોઈએ શિક્ષણની નવીન નીતિએ નિશ્ચિતપણે પ્રત્યેક સ્તર પર શિક્ષકોને સમાજના સર્વાધિક સન્માનપાત્ર અને અનિવાર્ય સભ્યના રૂપમાં પુનઃસ્થાપન કરવામાં મદદ કરવી પડશે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કરશે શિક્ષક જ નાગરિકને નાગરિકોને આપણી આવનાર પેઢીને સાચા અર્થમાં ઘડે છે એટલે શિક્ષક તરીકેનું ગૌરવ આ શિક્ષણ નીતિ આપણને પ્રદાન કરી રહ્યા છે અને શિક્ષણ નીતિ આપશે એવું અહીંયા સુનિશ્ચિત કર્યું છે અને શિક્ષણ નીતિને એ કરવું પડશે એવું કહ્યું છે નેક્સ્ટ ત્યારબાદ આ જે ચેપ્ટરો જે છે જુદા જુદા વિભાગો છે એ પ્રારંભિક શિક્ષણ એટલે કે માઇનસ ટુથી પ્લસ ટુની અંદર આની અંદર જેનો સમાવેશ કરી રહ્યા છે એના કેટલાક મુખ્ય સિદ્ધાંતો આપ્યા છે આ સિદ્ધાંતોને અનુલક્ષીને આ આખા ચાર વિભાગો અને એ પૈકીના ચેપ્ટરોનું ને અનુસંધાનિત કરવા માટેના આ સિદ્ધાંતો છે એમાં આપ પહેલાં જોઈ શકશો તો પહેલું જ લખ્યું છે બધા જ અભ્યાસક્રમો શિક્ષણશાસ્ત્ર અને એની નીતિમાં વિવિધતા અને સ્થાનિક જે સ્ત્રોત છે એનો સંદર્ભ લઈ અને કરવાનું રહેશે બધા અભ્યાસક્રમો એટલે ફરી આપને કર્યું પ્રારંભિક શિક્ષણથી હાયર એજ્યુકેશન સુધીના તમામ શિક્ષણશાસ્ત્રને આપણે પેડાગોજીના સંદર્ભમાં લઈએ તો એ શિક્ષણશાસ્ત્ર એ પણ માઇનસ ટુથી પ્લસ ટુ પ્રારંભિક શિક્ષણથી હાયર એજ્યુકેશનના સંદર્ભમાં અને એની જ નીતિઓ છે એના સંદર્ભમાં ક્રોસ કરિક્યુલમ છે ક્રોસ અભ્યાસક્રમ છે એની કઈ રીતે સાંકળી અને એ પણ સ્થાનિક એટલે કે લોકલ લેવલના સંદર્ભ સાથે કઈ રીતે મૂકવાનું છે એને આપણે અહીંયા મૂકી રહ્યા છે ફરી વખત ક્ષમતા અને સમાવેશ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે પછી બહુ સરસ મજાનું એની સિદ્ધાંતોમાં કહ્યું છે મજબૂત અને જીવંત કેવી રીતે બનાવવાનું છે મજબૂત અને જીવંત જાહેર શિક્ષણ વ્યવસ્થા માટે એટલે જીવંત જાહેર શિક્ષણ વ્યવસ્થાને અહીંયા કહ્યું છે અને એના માટે સ્વૈચ્છિક રીતે જે પણ સંસ્થાઓ છે એ બધાને અહીંયા જોડવાની વાત કરી છે અને એ જોડીને આપણે ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત કરવાની વાત છે અને એના સિદ્ધાંતોને અહીંયા લીધા છે ટેકનોલોજીમાં ઉપયોગ ટેકનોલોજીનો ઉપયોગની અંદર કહ્યું છે કે તમામ જગ્યાએ એ અધ્યાપન અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં શૈક્ષણિક આયોજનમાં એના સંચાલનમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓના શિક્ષણમાં અને બીજા જે આપણે વિવિધતા ભરેલો આપણો દેશ છે વિવિધતા ભરેલી આપણી ભાષાઓ છે એ ભાષાઓને અંદર જો કોઈ અવરોધ આવે તો એને ટેકનોલોજીના માધ્યમથી કઈ રીતે દૂર કરી શકાય એ સિદ્ધાંતોને આની અંદર આવરી લીધું છે પછી આપણા માટે કહ્યું છે દરેક વિદ્યાર્થીઓ અનન્ય અદ્વિતીય શક્તિઓ ધરાવે છે ક્ષમતાઓ ધરાવે છે એને શું કરવાનું છે સ્વીકૃતિ મેળવવાની છે એને ઓળખવાના છે અને એને સંદર્ભમાં એને વિકાસ કરવાનો છે એ બધા જ મુદ્દાઓને આ સિદ્ધાંત તરીકે સ્વીકારી લીધા છે અને આ સિદ્ધાંત તરીકે સ્વીકારી અને દરેક પ્રકરણની અંદર એનો સમાવેશ કરેલો છે ફરી આપણે આપણે જે પ્રયત્ન કરી રહ્યા છે એની અંદર આ હાઇલાઇટ થઈ રહ્યું છે એમાં લખ્યું છે વિવેચનાત્મક એટલે કે ક્રિટિકલ થિંકિંગ અને સર્જનાત્મકતા એટલે કે ક્રિએટિવ થિંકિંગ અને ઇનોવેશન આ ત્રણના ઉપર ભાર મૂક્યો છે અને આ ત્રણ ઉપર દરેક જગ્યાએ શિક્ષક હશે તો એ આ ત્રણમાં કઈ રીતે આપણને ફાળો આપી શકશે અભ્યાસક્રમ છે તો અભ્યાસક્રમની કઈ કઈ જગ્યાએ આ આવરી લીધું છે એનો સમાવેશ કર્યો છે અને પછી આપ્યું છે સતત સમીક્ષા આપણને કહ્યું છે થ્રી સિક્સટી અવર્સની આપણે એની સમીક્ષા કરવાની છે એટલે આપણા મનમાં આપણા વિદ્યાર્થી જ હોય એ રીતનું અહીંયા જીવંત અનુસંધાન બાંધવામાં આવ્યું છે અને પછી એક ખૂબ મોટી વાત કરી છે શિક્ષણ એક જાહેર સેવા છે જાહેર સેવાના સોશિયલ સર્વિસીસના સંદર્ભમાં નીતિમાં એને હાઇલાઇટ કરી છે એ ખરેખર ખૂબ મોટી વાત છે અને એ લખ્યું છે અને પછીનું વાક્ય છે એ જો અધિકારના સંદર્ભમાં દર્શાવી રહ્યું છે ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવું એ દરેક બાળકનો મૂળભૂત અધિકાર છે એટલે આ અધિકારના સંદર્ભ મેં પણ છે અને સિદ્ધાંતમાં લીધું છે ત્યારબાદનું જે નેક્સ્ટ સ્લાઇડ છે એ આ શિક્ષણ નીતિના અમલના બાદ આપણે શું મેળવશું બાળક કે આપણું જે શિક્ષણ શિક્ષિત જે વિદ્યાર્થી છે એ કેવો આપણને મળશે એને એને અહીંયા રજૂઆત કરી છે તો એને એમાં પણ એને સરસ મજાનું એને મેં લખેલું છે ઇંગ્લિશમાં છે એને ટ્રાન્સલેશન કરીને આપણી સમક્ષ મૂકવા માટે પ્રયત્ન કર્યો છે પણ એના એક એક શબ્દને આપણા સંદર્ભમાં આપણે ટ્રાન્સલેશન કરી અને સમજીએ એ પણ એટલું જ જરૂરી છે એટલે આપણી સમક્ષ મૂકી રહ્યું છે એમાં પણ હું એક એક લાઇન વાંચીશ આપણી સમક્ષ કેમકે એની અંદર એ એક એક જે લાઇન છે એ આપણે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિને સમજવા માટેનો અભ્યાસ કરવા માટે મદદરૂપ થશે એટલા માટે વાંચી રહી છું એમાં લખ્યું છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એક એવી વ્યવસ્થા ઊભી કરવા માંગે છે જેના પાયામાં ભારતીય સંસ્કૃતિના મૂલ્યો હોય જે બધા જ ભારતીયોને શું ખૂબ સરસ રીતે લખેલું છે તમામ ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડીને ભારતને એક જીવંત લાવ જીવંત અને ન્યાયી જ્ઞાન અર્જિત સમાજમાં પરિવર્તિત કરી ભારતને વિશ્વના ફલક પર જ્ઞાનની એક મહાન શક્તિ બનાવવાનું અમાન એમનું વિઝન આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં દર્શાવેલું છે એનું સેકન્ડ જે છે એમાં લખ્યું છે રાષ્ટ્રીય શિક્ષણ પદ્ધતિઓ શું કરશે આની અંદર જે હાઇલાઇટ કરી છે દેશના વિદ્યાર્થીઓમાં ભારતના બંધારણમાંની હિત મૂળભૂત ફરજો તેના મૂલ્યો અને તેના પ્રત્યે અત્યંત આદરની ભાવના વિકસાવે તેમજ જે પરિવર્તનશીલ વિશ્વ છે તેની સાથે પોતાનું વ્યક્તિગત વિકાસ પણ જોડે અને અનુભવે એ પણ આની અંદર એનું વિઝનના દ્રષ્ટિએ મૂક્યું છે અને છેલ્લું રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ભારતના વિદ્યાર્થીઓમાં ભારતીય હોવાની એક ઊંડાણભરી ગૌરવની ભાવના કેળવવા માગે છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ શિક્ષક તરીકે ગૌરવની ભાવનાને સ્થાપિત કરવા અને આપણને માગે છે અને એ જ રીતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એ ભારતીય હોવાની એક ઊંડાણભરી ગૌરવની ભાવના કેળવવા માગે છે એ વિદ્યાર્થી સુધી પહોંચે એ કરવા માગી રહે છે તે જ રીતે અને આગળ કહ્યું છે માત્ર વિચારોમાં નહીં જે આપણી સંસ્કૃતિ કહી રહ્યા છીએ કયા પૂરતું એટલે કે પૂરા મન વચન અને કર્મમાં સદૈવ આ ભાવના જળવાઈ રહે એવી આની અંદર નિહતી આપી છે એવું આની અંદર નિહિત કર્યું છે અને એ આપણે એમને કેવી રીતે કરશું એનો અભ્યાસ કરી કરીશું આપણે આજે આગળ કર્યું છે એવા કૌશલ્યો અને જ્ઞાન અને મૂલ્યો અને મનોવલણોનો આપણે આપણા શિક્ષણના અધ્યયન અધ્યન પ્રક્રિયા દરમિયાન વિકાસ કરવાનો છે જેથી આ માનવ જે છે એ શું કરશે પોતાના અધિકારો અને પ્રકૃતિ જે છે આપણી પાસે એને પણ કોઈ હાનિ નહીં પહોંચાડે અને વિકાસ જેવા સંવેદનશીલ જે આપણી પાસેના મુદ્દાઓ છે એની સાથે કમિટેડ થઈ સાચા અર્થમાં એ વિશ્વ માનવ બનીને આપણી સમક્ષ આવશે આ પ્રકારની આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અંદર આપણને એના પ્રસ્તાવનાની અંદર આ બધી જોગવાઈ કરવામાં આવી છે અને જુદા જુદા ચેપ્ટરોને આને જ બેઝ લઈ અને આગળ કઈ રીતે એને આપણે કરીશું એ અહીંયા આગ લીધેલું છે વધારે સમય ન લેતા આપણી પાસે શ્રેષ્ઠ વક્તાઓ દરેક મુદ્દાઓના સંદર્ભમાં આપણે મેળવેલા છે તો આજે જે પ્રારંભિક શિક્ષણ એટલે કે આપણે કહી છે કહીએ છીએ એ રીતે જે ચેપ્ટર છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણનું જે ચેપ્ટર છે જે નવી શિક્ષણ નીતિના સંદર્ભમાં આપણી સમક્ષ અભ્યાસ આપણે કરવાનો છે એની રજૂઆત કરવા માટે કલ્પના ડૉક્ટર કલ્પનાબેન ઉંદરકટ જે પ્રાચાર્યશ્રી જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અને વડોદરા છે એ જોડાઈ રહ્યા છે હું એમને વિનંતી કરીશ કે એમનું વક્તવ્ય શરૂ કરે હા આ હું હું એમને વિનંતી કરીશ કે એમનું શરૂ કરે આપ સૌનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ નમસ્કાર મિત્રો શિક્ષક પર્વ નો પાંચમી સપ્ટેમ્બરથી શરૂ થયેલ બીજા તબક્કાના પ્રથમ દિવસે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વિશે ખૂબ સુંદર છણાવટ ડૉક્ટર દર્શનાબેને કરી મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આઝાદ ભારતની આ તૃતીય રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે અને એ સમયની માંગ છે ઓગણીસો અડસઠમાં જે પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી હતી તે સમયે સાર્વત્રિકરણ પર વધુ ભાર મુકાયો હતો કારણ કે સ્થળાંતરના પ્રશ્નો વધારે હતા મિત્રો એ જે ઓગણીસો અડસઠની રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં એક ખૂબ પ્રસિદ્ધ વાક્ય લગભગ આપણને સૌને ખબર છે કોઠારી કમિશનનું એ વાક્ય કે ભારતનું ભાવિ તેના ખંડોમાં ઘડાઈ રહ્યું છે તો ત્યાર પછી જે ઓગણીસો અઠ્યાસીની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે આઝાદ ભારતની દ્વિતીય રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કહી શકીએ એમાં ભૌતિકીકરણ પર વધુ ભાર મૂકવામાં આવ્યો ઓપરેશન બ્લેકબોર્ડ જેવી જે શાળા કક્ષાએ જરૂરિયાત પાયાની જરૂરિયાતની જે ભૌતિક સુવિધાઓ હતી એના પર વિશેષ ભાર મૂકાયો મિત્રો આજે જ્યારે સમયનો તકાજો એવો છે કે બાળકને ઘણું બધું શીખવું છે એનામાં ઘણા બધી કળાઓ છે ઘણા કૌશલ્યો છે તો સમયની માંગ પ્રમાણે જે આઝાદ ભારતની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ જે તૃતીય રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે એમાં લગભગ શિક્ષણ ક્ષેત્રના દરેક પાસાને ખૂબ સુંદર રીતે આવરી લીધા છે હમણાં જ ડૉક્ટર દર્શનાબેને વાત કરી એમ આપણા જ સૌના અભિપ્રાયો લઈને એમાંથી ખાસ કરીને આ ફિલ્ડમાં શિક્ષણ ક્ષેત્રે જે કામ કરતી વ્યક્તિઓ છે એ લોકો પાસેથી અભિપ્રાયો મેળવીને જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ ઘડવામાં આવી એમાં લગભગ કોઈ એવું પાસું નથી કે જે છૂટી ગયું હોય રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસનો જે મુખ્ય ગોલ છે એ સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો છે અને એટલે જ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસમાં આ ગોલની પ્રાપ્તિ કરવા માટે હમણાં જ વાત કરી એમ કે દરેક બાળકોને પોતાની પસંદગીના વિષયો પસંદ કરીને સમકક્ષ અને ગતિશીલ સમાજ બનાવવા માટેની ગતિશીલ જ્ઞાનયુક્ત સમાજ બનાવવા માટેની રચના કેવી રીતે કરવી એના પર ભાર મુકાયો છે મૂળભૂત અધિકારો ફરજો અને બંધારણીય મૂલ્યો પ્રત્યે આદરની ભાવના બાળકમાં કેવી રીતે વિકસે રાષ્ટ્ર સાથેનું જોડાણ બાળક કેવી રીતે કરે અને બદલાતી દુનિયામાં પોતાની ભૂમિકા અને જવાબદારી સમજે અને એને બખૂબી અદા કરે મિત્રો માનવ અધિકાર ટકાઉ વિકાસ જીવન નિર્વાહ અને વૈશ્વિક સુખાકારી માટે પ્રત્યેક બાળક પ્રતિબદ્ધતા વિકસાવે અને વિશ્વનો એક આદર્શ નાગરિક વૈશ્વિક નાગરિકને પોતાની જાતમાં પ્રતિબિંબિત કરે એ આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો મુખ્ય ગોલ છે અને મેં હમણાં જ કહ્યું એમ કે આ ગોલ મેળવવો હશે તો જેમ ઓગણીસો અડસઠમાં કોઠારી કમિશને કહ્યું હતું કે ભારતનું ભાવિ તેના વર્ગખંડમાં ઘડાઈ રહ્યું છે તો એના માટે આપણે બાળકો પર જ જે રાષ્ટ્રનું ભાવિ છે એના ઉપર જ ભાર મૂકવો પડશે મિત્રો દરેક જુદા જુદા વિષયો પર અહીંથી ચર્ચા કરવામાં આવશે એમાં આજે જે મારો વિષય છે એ ઈ સી અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન કે જે શીખવાનો પાયો છે કોઈ પણ વસ્તુ શીખવી હોય તો પાયામાં એનું બાળપણ રહેલું હોય છે તો એ કેવી રીતે આપણે આ મુદ્દાને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ તો આગળ આપણે જોઈએ હા આગળ આપણે જોઈએ તો મિત્રો જે અહીંયા ચાર્ટ બતાવ્યો છે એમાં અત્યારની જે પરિસ્થિતિ છે અત્યારની જે તરાહ છે શિક્ષણની એ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસમાં શું ફેરફાર આવશે મિત્રો આજે જ્યારે પણ આપણે કોઈને પણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ વિશેની વાત કરીએ ને તો એમણે કોઈને પણ લગભગ એ બાબતનો ખ્યાલ છે કે એની તરાહમાં ફેરફાર થયો છે આપણે કોઈને પણ પૂછીએ કે શું ફેરફાર છે તો તરત જ કહેશે કે ટેન પ્લસ ટુ પ્લસ થ્રીને બદલે હવે ફાઇવ પ્લસ થ્રી પ્લસ થ્રી પ્લસ ફોર આવ્યું છે તો આ ફાઇવ પ્લસ થ્રી પ્લસ થ્રી પ્લસ ફોર શું છે એને થોડું વિગતે સમજીએ મિત્રો અત્યારની જે પરિસ્થિતિ છે હાલની જે આપણી શિક્ષણ તરહ છે એમાં બાળક ધોરણ એકમાં પ્રવેશ પામે છે અને એકથી પાંચનું એ પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કરે છે છથી આઠનું ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કરી કરે છે બંનેને ભેગા કરીએ તો એને એલિમેન્ટ્રી એજ્યુકેશન એકથી આઠ ધોરણ માટે કહીએ છીએ ત્યાર પછી નવ દસ એ સેકન્ડરીમાં ગણાય છે અને અગિયાર બાર એ હાયર સેકન્ડરીમાં ગણાય છે આમ બાળક પહેલાં ધોરણમાં પ્રવેશ પામીને બારમા ધોરણ સુધી એટલે કે બાર ધોરણ સુધીનું એ શાલેય શિક્ષણ પ્રાપ્ત કરે છે તો એની સામે જે મુખ્ય પરિવર્તન આવ્યું છે એ ફાઇવ પ્લસ થ્રી પ્લસ થ્રી પ્લસ ફોર એમાં શું છે તો એમાં જે પાયાના પાંચ વર્ષ છે જેને આપણે ફાઉન્ડેશનલ સ્ટેજ કહીએ છીએ સ્થાપનાત્મક તબક્કો કોઈ પણ ઈમારત હોય મિત્રો જ્યારે એને જેટલી ઊંચી વધારે મલ્ટીસ્ટોરીઝ બનાવવી હોય તો સ્વાભાવિક છે કે એનો પાયો એટલો જ ઊંડો લઈ જવો પડે કોઈ પણ વૃક્ષ ઘટાદાર વૃક્ષ હોય તો એના પણ મૂળ ખૂબ ઊંડા હોય છે એમ આપણે જો શિક્ષણરૂપી ઇમારત ચણવી હોય તો સ્વાભાવિક છે કે એના પાયામાં રહેલા જે અતિ બાલ્યાવસ્થાના બાળકો છે એની એના પર વિશેષ ભાર મૂકવો પડે તો એમાં જે ગ્રીનવાળું પોર્શન છે એ પોર્શનમાં બતાવે છે કે ત્રણથી આઠ વર્ષ સુધીનું જે ફાઉન્ડેશનલ તબક્કો છે ફાઉન્ડેશનલ સ્ટેજ છે એમાં ત્રણ વર્ષથી છ વર્ષનું જે છે ત્રણથી આઠ વર્ષમાં પણ ત્રણથી છ વર્ષનો જે તબક્કો છે એ ખૂબ જ મહત્ત્વનો છે એ આંગણવાડી એમાં આવશે અને ત્યાર પછી એમાં ધોરણ એક અને બે એટલે એની વય સાત અને આઠની થશે ત્યાં સુધીમાં એ ત્રણ વર્ષ આંગણવાડીના અને ધોરણ એક અને બે આમ પાંચ વર્ષ એ ફાઉન્ડેશનલ સ્ટેજમાં પૂરા કરશે એની ઉપર જે છે એ ધોરણ ત્રણથી આઠ છે અને ઉંમર ગણીએ તો આઠથી અગિયાર વર્ષનો એ થશે બાળક તો ત્રણથી આઠ ધોરણનો જે એનો તબક્કો છે એને પ્રિપેરેટરી સ્ટેજ કહીએ છીએ પ્રારંભિક તબક્કો કહીએ છીએ ત્યાર પછી ધોરણ છથી આઠમાં જે તબક્કો આવે છે એને મધ્ય તબક્કો કહીએ છીએ મિડલ સ્ટેજ કહીએ છીએ એમાં અગિયારથી ચૌદ વર્ષના વય જૂથવાળા બાળકો છે અને ત્યાર પછી જે લાસ્ટમાં ફો પ્લ પ્લસ ફોરવાળો જે ભાગ છે એમાં ધોરણ નવથી બાર નવ દસ અને અગિયાર બાર એટલે કે ચૌદ થી અઢાર વર્ષના વય જૂથના બાળકોનો એમાં સમાવેશ થશે તો મિત્રો આમાં તમે જે મુખ્ય તફાવત જોયો પેલામાં એકથી બાર ધોરણનું એટલે કે બાર વર્ષનું શાળાય શિક્ષણ હતું જ્યારે આમાં એની ત્રણ વર્ષની ઉંમરથી અઢાર વર્ષની ઉંમર સુધી એટલે કે પંદર વર્ષનું શાળાય શિક્ષણ પ્રાપ્ત કરશે તો આ ખાસ જે મુખ્ય તફાવત છે તે આ બાબતનો છે નેક્સ્ટ મિત્રો આ જે એનો ઈસીસીઈ માટેનું જે એક્સેપ્ટન્સ છે કે કઈ રીતે આપણે આ સ્વીકાર કરીશું બાળકોને કઈ રીતે કઈ કઈ બાબતોનો એમાં આપણે સ્વીકાર કરીશું તો એમાં જે બે સ્ટેજ છે ઝીરોથી ત્રણ અને ત્રણથી આઠ વર્ષના એને માટે એનું જે આખો પાઠ્યક્રમ અથવા અભ્યાસક્રમ કહીએ તો એની ફ્રેમ તૈયાર કરવામાં આવશે એનસીઆરટી દ્વારા એને મોટાભાગે આ વય કક્ષા એવી છે કે એમાં બાળકોને આર્ટ છે પોએટ્રી છે સ્ટોરી છે સોંગ્સ છે આપણે પણ જ્યારે નાના હતા ત્યારે આપણને યાદ છે કે આપણા દાદા દાદી આપણને સરસ મજાની વાર્તા કહેતા હતા આપણા મમ્મી પપ્પા આપણને સરસ મજાના સુંદર ગીતો શીખવાડતા હતા જોડકના ગવડાવતા હતા તો અહીંયા આ એને પ્રવૃત્તિ દ્વારા અને એને ગમતા વિષયો દ્વારા એને શિક્ષણ આપવાની વાત છે આપણે જાણીએ છીએ કે બાળકનો લગભગ સિગમન ફ્રોઈડે પણ કહ્યું છે કે પંચ્યાસીથી નેવું ટકા વિકાસ એનો આઠ વર્ષની વય કક્ષામાં થતો હોય છે તો આપણે આ આ જે વય જૂથ છે એને સવિશેષ ભાર આપણી આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં આપવામાં આવેલ છે અને બે હજાર ત્રીસ સુધીમાં સો ટકા પ્રવેશીકરણ એ એક એ એ પણ આમાં મુખ્ય ગોલ છે આમાં જે આ પ્રાથમિક સ્ટેજનું જે ફાઉન્ડેશનલ સ્ટેજનું કામ કરશે એમાં આપણે અત્યારે જાણીએ છીએ કે આંગણવાડી વિભાગ એ મહિલાને બાળ વિકાસ ખાતું સંભાળે છે પણ અહીંયા આંગણવાડી અને ધોરણ એક બે એમ આટલા પાંચ વર્ષનો સમાવેશ થાય છે તો એમાં શિક્ષણ ખાતું મહિલા અને બાળ કલ્યાણ ખાતું સામ સામાજિક ખાતું આ આમ ચાર પ્રકારના ખાતાનો સમાવેશ આમાં થશે હમણાં જ દર્શનાબેને કીધું એમ કે બે હજાર ત્રીસ સુધીમાં આપણે સાર્વભૌમિક રીતે ક્ષમતામૂલક સમાજની રચના કરવી છે એટલે ખાસ નિવેશ પ્રારંભિક બાળ અવસ્થા પર કરવામાં આવશે તો આ જે આપણો ફાઉન્ડેશનલ સ્ટેજ છે એ આખા જે શિક્ષણ પ્રણાલી શિક્ષણના એના એનું જે ભાવિ છે એ ભાવિનો પાયો છે તો એના માટે આપણે આગળ એને કઈ રીતે એચિવ કરીશું તો એમાં એનો સર્વાંગી વિકાસ નેક્સ્ટ સર્વાંગી વિકાસ માટેની જે બાબતો છે એમાં એને કયા પ્રકારનો એનો પાઠ્યક્રમ હશે અભ્યાસક્રમ હશે એને કઈ પદ્ધતિઓથી ભણાવવામાં આવશે એનો અભ્યાસક્રમનું એક આખું વિશેષ ચેપ્ટર આગળના દિવસોમાં આવશે પણ ટૂંકમાં કહીએ તો આ જે અભ્યાસક્રમ છે એ બહુ ફ્લેક્સિબલ હશે બાળકોને ગમે એ પ્રમાણેનો હશે એનું કોઈ બહુ ફિક્સ ક્રાઇટેરિયામાં નહીં બાંધી દીધો હોય બહુ આયામી બહુમુખી શિક્ષણ આપવામાં આવશે બહુસ્તરીય શિક્ષણ રમતગમત એ બાળકોને ખૂબ જ ગમતી બાબત છે તો રમતગમત દ્વારા શિક્ષણ આપવામાં ause એને પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે આપણે જાણીએ છીએ કે ત્રણથી આઠ વર્ષના બાળકો ખૂબ જ ચંચળ હોય છે જો ઘણીવાર તોફાની બાળકોને આપણે શાંત બેસાડવા હોય ને તો એને કોઈ એક્ટિવિટી આપી દઈએ ને તો એ એ એક્ટિવિટીમાં એવો પરોવાઈ જાય છે કે એનું તોફાન પણ એ ભૂલી જતો હોય છે તો આવા બાળકોને એવી એક્ટિવિટીઝ આપવી જોઈએ જેમ કે ડૂચા કાગળના ડૂચા વાળવા કોઈક લખોટ્યો હોય એક નાની ડબ્બી આપીને એ લખોટ્યોને એમાં મૂકવા માટે કહેવું ગણતરીઓ એને કરાવવી આવી જે બાબતો છે એની પાસે સરસ મજાના ગીતો ગવડાવવા જોડ જોડકના ગવડાવવા એને ચિત્રકલા પણ કરાવી શકાય પપેટ એ એમનો ખૂબ ગમતો વિષય છે તો આ જે બધી બાબતો છે એ બાબતો દ્વારા આપણે આ જે પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણની બાબતો જે છે એ એચિવ કરી શકીએ મિત્રો રચનાત્મક વર્ષોમાં આ જે એનો આ આપણે કીધું એમ કે ફાઉન્ડેશનલ એનો પાયાનો આ તબક્કો છે એટલે એનો આ જે વય કક્ષા છે ખૂબ રચનાત્મક હોય છે એના મનમાં હંમેશા કંઈક ને કંઈક ક્રિએટિવ વિચારો આવતા હોય છે તો એના માટે આપણે શું કરી શકીએ ખાસ કરીને આના જે શરૂઆત વર્ષો વર્ષો છે 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 એ આંગણવાડીના તો એમાં ખૂબ જિજ્ઞાસુ હોય આપણને ખબર કે આપણા ઘરમાં પણ જો ત્રણેક વર્ષનું કે એટલી વર્ષનું બાળક હોય તો એ એવા એવા પ્રશ્નો પૂછતું હોય છે કે ક્યારેક તો આપણી પાસે પણ એના જવાબ હોતા નથી તો એની જિજ્ઞાસાને મારવાની નથી પણ એની જિજ્ઞાસાને વિકસાવવાની છે એનો એનામાં ચિંતન હોય છે પણ એનું ચિંતન એની રીતે એ લોજિકલ હોય છે પણ આમ છતાં એ જે ચિંતન કરે એ પ્રમાણે ચિંતન કરાવીને એનો સમસ્યાનો ઉકેલ એની પાસે મેળવવાની પ્રયત્ન કરવો ખાસ કરીને કુદરત સાથે એનો સંબંધ બંધાય કુદરત સાથે એનું અનુકૂલન થાય કુદરતને બાળક ઓળખતું થાય તો એ હંમેશા કુદરત પ્રત્યે પ્રકૃતિ પ્રત્યે પર્યાવરણ પ્રત્યે એ પ્રેમ કરશે તો આ બાબત પણ એના આ જે અવસ્થા છે એમાં ધ્યાને રાખવામાં આવશે સંગીત નૃત્ય અને વિવિધ કળાઓ એના ખૂબ ગમતા વિષયો હોય છે તો એનો એને અભ્યાસ પ્રત્યે રૂચિ કેળવવા માટે ગીજુભાઈ બધેકાએ પણ કીધું છે કે પાંચ વર્ષના બાળકને પાંચ વર્ષ સુધીના બાળકને ક્યારેય લખાવવાની પ્રયત્ન નહીં કરો એને ઓળખ આપો એને ગવડાવો એને ગણાવો ગણતરી કરાવો પણ એનું લેખન કાર્ય જે છે એ પાંચ વર્ષની ઉંમર પછી જ જો કરાવવામાં આવે તો એ વધારે યોગ્ય છે કારણ કે પાંચ વર્ષની ઉંમર પછી એના આંગળાઓનો વિકાસ થયો હોય છે એ સારી રીતે મરોડદાર જે અક્ષરો એના આકારો હોય છે એમાં એ લખી શકે છે તો એને અહીંયા સંગીત નૃત્ય એવી બધી બાબતો પર જ વિશેષ ભાર મૂકાવવો જોઈએ રમતગમત શોધખોળ આપણે નાના હતા ત્યારે આપણે તો પોતે પણ છપ્પો છપ્પો રમતા હતા કોઈક વસ્તુ સંતાડીને એને શોધવા મોકલવો એવી એવી નાની નાની જે રમતો છે કે જે એના રસ રુચિના વિષયો છે તો એવી રમતો જે શોધખોળ આધારિત હોય એમાં એની રુચિ વધારવી જોઈએ રંગો એને ગમે છે રંગીન દુનિયા ખૂબ ગમતી હોય છે બાળકોને તો રંગોની ઓળખ આકારોની ઓળખ લિપિ મેં કીધું એમ એને લેખન કાર્ય પર નથી લઈ જવાનો પણ એને જે આકારો છે એની ઓળખ આપવાની છે એના મનમાં એક કલ્પના ચિત્ર બની જવું જોઈએ કે ક આ રીતે જ મરોડદાર એનો મરોડ આ રીતે જ હોય છે એવું એક કલ્પના ચિત્ર બનવું જોઈએ જો એ કલ્પના ચિત્ર બરાબર એના માનસ પટ પર અંકિત થઈ જશે તો પછી એને લેખન કાર્યમાં તકલીફ પડતી નથી જૂથ કાર્ય અને સંકલન જેવા કૌશલ્યો વિકસાવવા મિત્રો અત્યારે પણ આપણે ધોરણ એક બેમાં જોઈએ તો પ્રજ્ઞાનો જે અભિગમ છે તે આ જ બાબતોની પુષ્ટિ કરે છે એમાં પ્રવૃત્તિ દ્વારા જ જ્ઞાન છે બાળકો એની જે પાઠ્યપુસ્તક પણ બનાવ્યા છે એ એમાં સતત પ્રવૃત્તિમય રીતે જ એ શીખતો હોય છે તો આ બાબતોને આપણે ભાર મૂકીશું અને સૌથી મહત્વની વસ્તુ જો એને વૈશ્વિક નાગરિક બનાવવો હોય તો એનામાં નૈતિકતા શિષ્ટાચાર વર્તન વગેરે બાબતો પણ વિકસાવવા જોઈએ આમ સાર્વભૌમિક વિકાસને મહત્વ આપવું એ આ રચનાત્મક વર્ષોમાં અધ્યયનનો મુખ્ય હેતુ છે ત્યાર પછી પ્રારંભિક બાળ સંભાળ અને એમાં જે આપણે એના અભ્યાસક્રમની વાત કરીએ તો એનસીપીએફ નેશનલ કરિક્યુલમ એન્ડ પેડાગોજિકલ ફ્રેમવર્ક ફોર ઈ એટલે જે અર્લી ચાઇલ્ડહુડ છે એમાં કઈ પ્રમાણેની ફ્રેમવર્ક હશે કે બાળકોનો જે પાઠ્યક્રમની રચના કઈ પ્રમાણેની થશે તો સ્વાભાવિકપણે એનસીઆરટી દ્વારા આની રચના થશે અને એમાં મુખ્ય બે ફ્રેમવર્ક તૈયાર થશે એક છે થી ત્રણ વર્ષ અને બીજું છે ત્રણથી આઠ વર્ષ મિત્રો બહુ નવાઈ લાગશે કે ઝીરોથી ત્રણ વર્ષનો પણ અભ્યાસક્રમની ફ્રેમવર્ક એમાં તૈયાર થવાની છે તો હા સરકાર શ્રી માત્ર ત્રણ વર્ષથી આઠ વર્ષના બાળકોની અથવા તો એનાથી ઉપરના બાળકોની જવાબદારી નથી પણ આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં જે ગર્ભ જે હજી તો ગર્ભમાં છે હજી જેમનો જન્મ નથી થયા એવા ઝીરો વર્ષની ઉંમરના બાળકોથી ત્રણ વર્ષના બાળકોને પણ આમાં આવરી લીધા છે અને મિત્રો આપણે જાણીએ છીએ કે આંગણવાડીની બહેનો દ્વારા અત્યારે આ બાબતે ખૂબ સુંદર કાર્ય થઈ રહ્યું છે ધાત્રી માતાઓને સમજ આપવામાં આવે છે સગર્ભસ્થ મહિલાઓને સમજ આપવામાં આવે છે એ પૌષ્ટિક ખોરાક વિશેનું જ્ઞાન આપવામાં આવે છે તો બાળક તંદુરસ્ત જન્મે કારણ કે તંદુરસ્ત બાળક એ તંદુરસ્ત સમાજની આધારશીલા છે તો બાળક તંદુરસ્ત જન્મે એ માટે ઝીરોથી ત્રણ વર્ષની ફ્રેમવર્ક પણ અહીંયા તૈયાર કરવાની વાત નવી આ જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ છે એમાં કરેલ છે ઝીરોથી ત્રણ વર્ષના બાળકોની જવાબદારી વિશેષ રૂપે માતા પિતાની રહેશે દાદા દાદીની રહેશે આપણને પણ ખબર છે કે આપણે ન હતા ત્યારે દાદા દાદી પાસે વાર્તા સાંભળવા બેસી જતા હતા મમ્મી પપ્પા આપણને ગીતો શીખવાડતા હતા તો ઝીરો થી ત્રણ વર્ષમાં જે વિશેષ ભૂમિકા છે એ એના માતા પિતાની ઘરના વડીલોની રહેશે અને ત્યાર પછી ત્રણ થી આઠ વર્ષની જે ભૂમિકા છે એમાં આખી જે એની ફ્રેમવર્ક અલગથી બનાવવામાં આવશે ત્યાર પછી આપણે જોઈએ તો આમાં જે એનો એના જે પાઠ્યક્રમ કે અભ્યાસક્રમની ભૂમિકામાં જે રચના કરવામાં આવશે એમાં વિશ્વકક્ષાએ થયેલા નવતર પ્રયોગો નવાચારો એ બધી બાબતોનો પણ એમાં સમાવેશ કરવામાં આવશે અને ખાસ કરીને આ આઠ વર્ષની વયકક્ષાના બાળકોને ગમતી બાબતો જેમ કે કલા વાર્તા કાવ્ય રમતગમત ગીત સંગીત એ વગેરે બાબતોનો એમાં સમાવેશ કરવામાં આવશે આપણને નવાઈ લાગે મિત્રો કે નેક્સ્ટન આપણને નવાય લાગે મિત્રો કે આ જે બાબતો છે એને આ બધી બાળકોમાં જે એને પોષણ આપવાની વાત છે શૈક્ષણિક રીતે હોય કે એને ખોરાકની રીતે હોય તો એ કરશે કોણ તો એમાં સૌથી મહત્ત્વનો રોલ જે છે કારણ કે જે ત્રણથી છ વર્ષની વયકક્ષાના બાળકો જે છે એ આંગણવાડીમાં જશે એટલે સૌથી મહત્ત્વનો રોલ છે એ આંગણવાડીનો છે એમાં આંગણવાડીના જે ત્રણ વર્ષ હોય છે એમાંથી જે છેલ્લું વર્ષ છે એને ધોરણ એક સાથે જેને બાલવાટિકા કહેવાય કે જે ધોરણ એક પહેલાંનું વર્ષ છે તો એ બાલવાટિકાનું વર્ષ એ શાળામાં મર્જ કરી દેવામાં આવશે તો આ પ્રમાણે આંગણવાડી કે જે પ્રાથમિક શાળાઓની સાથે જોડાયેલી પણ હોઈ શકે એના કેમ્પસમાં પણ હોઈ શકે સ્વતંત્ર રીતે પણ પ્રાથમિક શાળાઓ હોય છે તે પણ હોઈ શકે તો આ બધાની ભૂમિકા મહત્ત્વની રહેશે જ્યારે આંગણવાડીની ભૂમિકા આટલી બધી સશક્ત રહેવાની હોવાથી આંગણવાડીનું સશક્તિકરણ પણ એટલું જ મહત્ત્વનું છે આના માટે આંગણવાડીના સશક્તિકરણ માટે છેક છેવાડાના ગામ સુધી આ સાર્વત્રિક પહોંચ થાય અને એનું સશક્તિ બને આંગણવાડી હવા ઉજાસવાળી હોય બાળકોને ગમે એવી રુચિકર હોય એના આંગણવાડીના કેન્દ્રો પ્રવૃત્તિઓથી ધમધમતા હોય એમાં પ્રશિક્ષિત શિક્ષકો મૂકવામાં આવશે એની વાત પણ કરેલી છે અને એમાં માત્ર શિક્ષકો નહીં પરંતુ માતા પિતાને પણ આમંત્રણ આપવામાં આવશે કારણ કે ઝીરોથી ત્રણ વર્ષના બાળકો માટેનો ઉછેર કેવી રીતે કરવો એ બાબતો પણ અહીંયા શીખવવામાં આવશે આપણે જોયું એમ કે આંગણવાડી એ ખૂબ મહત્ત્વનું પાસું હોવાથી એના જે શિક્ષકો છે એને પ્રશિક્ષિત કરવા એ પણ એટલી જ અગત્યની બાબત છે તો એને પ્રશિક્ષિત કેવી રીતે કરવામાં આવશે એની વાત કરીએ તો ટેન પ્લસ ટુ કે તેથી વધુ ભણેલા હોય એવા જે શિક્ષકો છે એને છ માસનો સર્ટિફિકેટ કોર્સ કરાવવામાં આવશે અને એનાથી ઓછી લાયકાત ધરાવતા જે શિક્ષકો હશે એને એક વર્ષનો ડિપ્લોમા કોર્સ કરાવવામાં આવશે આ કોર્સ ઓનલાઈન કરાવવામાં આવશે અને એમાં જે એની એને સમયાંતરે ટ્રેનિંગ આપવામાં આવશે એ એનો જે મોડ છે એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપવામાં આવશે એમાં જે પ્રોગ્રેસન કોમ્પિટન્સી ફોર ઇસીસી જે આપણે વાત કરીએ એમ કે ટેન પ્લસ ટુમાં સર્ટિફિકેટ કોર્સ અને એનાથી ઓછું હોય તો એક માસનો એક વર્ષનો ડિપ્લોમા કોર્સ કરાવવામાં આવશે તો મિત્રો અને એની જે જવાબદારી છે એ કીધું એમ કે ચાર ડિપાર્ટમેન્ટ એની જવાબદારી સંભાળશે જનજાતીય કાર્યાલય પરિવાર કલ્યાણ અને સ્વાસ્થ્ય મંત્રાલય અને મહિલા અને બાળ વિકાસ અને શિક્ષણ આમ ચાર જે વિભાગો છે એ સંયુક્ત રીતે આ આખું જે ફાઉન્ડેશનલ સ્ટેજ છે એની જવાબદારી નિભાવશે મિત્રો તો આ પ્રમાણે જે ફાઉન્ડેશનલ સ્ટેજ છે એની આપણે વાત કરી તો એને એકવાર માત્ર થોડાક ખૂબ જ શોર્ટલી એને સમઅપ કરવું હોય તો એ રીતે કહી શકાય કે હવે જે તબક્કો આવશે એ ફાઇવ પ્લસ થ્રી પ્લસ થ્રી પ્લસ ફોરમાં જે પાંચ વર્ષના પાયાના તબક્કા છે તબક્કો છે જેને સંસ્થા સંસ્થાત્મક અથવા ફાઉન્ડેશનલ સ્ટેજ કહી શકાય એ તબક્કો સૌથી મહત્ત્વનો છે ત્યાર પછીના જે બાકીના તબક્કા છે એમાં પણ જુદો જુદો અભ્યાસક્રમ રચવામાં આવશે એની ચર્ચા હવે પછી કરવામાં આવશે ખૂબ ખૂબ આભાર નમસ્તે શિક્ષક મિત્રો કલ્પનાબેને બહુ સરસ વિસ્તારથી આપણને ઈસીસીની જે નવી નીતિ આવવાની છે એ સંદર્ભે વાત કરી ખાસ કરીને અત્યાર સુધીની જે શિક્ષણ નીતિ આવી એમાં સૌથી વધુ ઈસીસી ઉપર ભાર મૂકાણો હોય તો આ શિક્ષણ નીતિમાં છે એટલે આપણે આ નીતિનો આવકાર આવ આવકાર કરવો જોઈએ અને એમને સરસ રીતે બાળકોનું શિક્ષણ મજબૂત બને તે રીતે કામ કરવું જોઈએ કલ્પનાબેને કીધું એમ બાળકના છ વર્ષ સુધીનો મગજનો વિકાસ છે એ પંચ્યાસી ટકા થઈ જતો હોય છે અને આ પ્રારંભિક બાલ્યાવસ્થા સંભાળ અને શિક્ષણને વધારે મહત્ત્વ આપવાનો છે અને આ કામ છે એ વર્ષોથી દક્ષિણામૂર્તિમાં થઈ રહ્યું છે તો દક્ષિણામૂર્તિમાં કેવી રીતે આ શિક્ષણ નીતિ સંદર્ભે અને બહુ આ શિક્ષણ નીતિની નજીકથી દક્ષિણામૂર્તિમાં આ કામ થાય છે તો ખાસ કરીને હું શિક્ષણ આપણા જે શિક્ષણના મુદ્દાઓ છે ઈસીસીના નવી શિક્ષણ નીતિમાં એના સંદર્ભે દક્ષિણામૂર્તિમાં સો વર્ષથી કેવા પ્રકારનું કામ થાય છે એ વાત હું આપની પાસે મૂકવાનો છું દક્ષિણામૂર્તિ બાલમંદિરની સ્થાપના ઓગણીસો ને દસમાં થઈ એની સ્થાપના આગળનું નેક્સ્ટ નેક્સ્ટ ફોટાવાળું હા ભાવનગરનું અને ગુજરાતનું સુપ્રસિદ્ધ બાલમંદિર ટેકરીવાળું સંસ્થાની સ્થાપના નાનાભાઈ ભટ્ટે ઓગણીસો દસમાં કરી ઓગણીસો સોળમાં ગીજુભાઈ બધેકા જોડાયા અને ઓગણીસો વીસમાં ગીજુભાઈએ એમના દીકરાની શિક્ષણની ચિંતાના કારણે મોન્ટેશ્વરી પદ્ધતિ પુસ્તક વાંચ્યું અને સંસ્થામાં મોન્ટેશ્વરી પદ્ધતિથી બાલમંદિર ચાલુ કરવાનો એક સંકલ્પ કર્યો અને એમની સાથે ઓગણીસસો બાવીસમાં તારાબેન મોડક જોડાણા ગીજુભાઈએ વીસ વર્ષ કામ કર્યું પણ વીસ વર્ષમાં એક સો વર્ષ સુધીનું કામ ઓગણીસો વીસ અને બે હજાર વીસ એટલે અત્યારે દક્ષિણામૂર્તિ બાલમંદિરને સો વર્ષ પૂર્ણ થયા તો સો વર્ષમાં જે કામ થયું છે એની એક આછેરી ઝલક હું તમને આપું એના પહેલાં ગુજરાતમાં પણ પૂર્વ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે ઘણું કામ થયેલું છે એમાં ઓગણીસો ને છન્નુંમાં ગુજરાત સરકારે પૂર્વ પ્રાથમિક શિક્ષણ એટલે બાલમંદિર અંગેની શિક્ષણ નીતિ સરસ રીતે રજૂ કરી છે આ પછી બે હજાર સોળમાં પ્રારંભિક બાલ્યાવસ્થા સંભાળ અને શિક્ષણ પૂર્વ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ આઈસીડીએસ ગુજરાત દ્વારા તૈયાર થયેલો છે અને ઓક્ટોબર બે હજાર સોળમાં સમગ્ર ગુજરાતમાં આ પાઠ્યક્રમનું અમલીકરણ થયું છે અને ગુજરાત રાજ્યની ત્રેપન હજાર આંગણવાડીના કાર્યકરોને આની પહેલાં છ દિવસની તાલીમ પછી ત્રણ દિવસની તાલીમ અને પછી ત્રણ દિવસની તાલીમ એમ કુલ બાર દિવસની તાલીમ પણ આપવામાં આવી છે આના જ આધારે એક મારી વિકાસ યાત્રા એ બાળકોનું મૂલ્યાંકન મૂલ્યાંકન પત્ર પણ તૈયાર કરવામાં આવ્યું છે જેની પણ ટ્રેનિંગ સમગ્ર ગુજરાતમાં આંગણવાડી વર્કર્સને આપવામાં આવી છે અને આ સરસ આનું અમલીકરણ છે એ સમગ્ર ગુજરાતમાં થઈ રહ્યું છે એટલે ઇ સંદર્ભમાં ગુજરાતમાં સરસ કામગીરી થઈ રહી છે દક્ષિણામૂર્તિએ પણ ત્રણથી છ વર્ષના બાળકો માટેનો એક સરસ અભ્યાસક્રમ કર્યો છે અને ગીજુભાઈ એ વખતે ટુકડીના નામ પાડેલા નાની બકુલ મોટી બકુલ પારિજાતક અને ગુલાબ તો નાની બકુલ છે એ ત્રણથી ચાર વર્ષના બાળકો માટેની ટુકડીનું નામ છે મોટી બકુલ ચારથી પાંચ વર્ષના બાળકોની ટુકડીનું નામ છે અને પારિજાતક છે એ પાંચથી છ વર્ષના બાળકોની ટુકડીનું નામ છે અને ગુલાબ દક્ષિણામૂર્તિમાં બાલમંદિરની સાથે જ પહેલું ધોરણ ચાલતું હતું એટલે સ્કૂલ રેડીનેસનું કામ ત્યાં જ થાય અને બીજા ધોરણથી બાળક છે એ પછી પ્રાથમિક શાળામાં જોડાય એટલે આ પ્રકારનો આખો અભ્યાસક્રમ છે એ થયેલો છે તો માનો કે નાની બકુલ છે તો હજી ત્રણ વર્ષનું કુમળું બાળક આંગણવાડીમાં કે બાલમંદિરમાં પ્રવેશ કરે છે તો એની સામે ઘણા પડકારો છે વાતાવરણનો સ્વીકાર કરવાનો છે નવી પરિસ્થિતિ છે નવી જગ્યા છે નવી વ્યક્તિઓ છે એમાં ત્રણ વર્ષના બાળકને સેટ થવાનું છે તો એના માટેનો આખો જે અભ્યાસક્રમ સરસ તૈયાર થયેલો છે એમાં પહેલાં તે પ્રવૃત્તિ લક્ષ્ય આખો અભ્યાસક્રમ થયેલો છે સંગીતનું ભાષા શિક્ષણને કલ્પનાબેન વાત કરીએ એમ ભાષા શિક્ષણને મહત્ત્વ પાશે રમત શિક્ષણને મહત્ત્વ અપાવશે પપેટ્સ આ આખો જ અભ્યાસક્રમ છે એ સરસ આમાં તૈયાર થયેલો છે એક પોઈન્ટ બેનો જે મુદ્દો છે પૂર્વ પ્રાથમિક શિક્ષણના અભ્યાસક્રમનો એમાં જે વસ્તુ માં લીધી છે એમાં ખાસ કરીને પાંચ જ્ઞાનેન્દ્રિયોનો વિકાસ પછી સામાજિક કાર્ય માનવીય સંવેદના સારો વ્યવહાર શિષ્ટાચાર નૈતિકતા અને વ્યક્તિગત અને સાર્વજનિક સ્વચ્છતા વગેરે ઉપર ખાસ આપણો જે આ મુદ્દો છે એક પોઈન્ટ બે એમાં મૂકવામાં આવ્યો છે નેક્સ્ટ મેં હમણાં વાત કરી એમ આ મુક્ત વ્યવસાયની પ્રવૃત્તિઓ એમાં બાળક હજી પ્રવેશ મેળવે છે તો પ્રવૃત્તિ એવા પ્રકારની હોય કે એમાં પ્રવૃત્તિમાં બંધન ન હોય એટલે આ નામ આનું મુક્ત વ્યવસાયની પ્રવૃત્તિ એવું આપ્યું છે અને આમાં ઢીંગલી ઘર છે રેતીનું ચોકઠું છે માટીના રમકડા બનાવવા મુક્ત રીતે ચિત્રકામ કરવું ચિત્રોમાં રંગ પૂરવા ફાળકામ કરવું કાતરકામ કરવું આ બધા કામો છે એ મુક્ત વ્યવસાયની પ્રવૃત્તિમાં થતા હોય છે અને શિક્ષણના ક્રમ પ્રમાણે પહેલાં બાળકને સહેલું સહેલું શીખવવાનું છે એને સહેલા તરફથી અઘરા તરફ જવાનું છે તો એની પછી અર્ધમુક્ત વ્યવસાયની પ્રવૃત્તિઓ આવે છે આમાં મુક્ત વ્યવસાયમાં એવું છે કે થોડીક સ્વતંત્રતા છે અને થોડુંક બંધન પણ છે એટલે એવા પ્રકારના પછીથી સાધનો આવે છે જેમાં પોલો મિનારો ગોળ મિનારો વિવિધ પ્રકારના પઝલ્સ વિવિધ પ્રકારના પિરામિડ્સ આ બધી વસ્તુઓ છે એ એની એની પછીના સ્ટેપમાં આવે છે નવી શિક્ષણ નીતિમાં સ્વાવલંબન સાર્વજનિક સ્વચ્છતા જો પાયાથી જ શીખવવામાં આવે બાળકોને તો એ આગળ જતા સારી રીતે બાળક માનવ તરીકે વિકસે છે તો આમાં ગીજુભાઈએ જીવન વ્યવહારની પ્રવૃત્તિઓ પ્રયોજે છે પોતાના બાલમંદિરમાં નાના નાના બાળકોને તે આવી બધી એને ત્યાં અમે જીવન વ્યવહારની પ્રવૃત્તિઓમાં શરીર શ્રમને લગતા અઘરા કાર્યો એવી વાત મૂકીએ છીએ આમાં તમે જુઓ છો ફોટામાં તો નાના નાના બાળકો છે એ સ્લીપર ધોવે છે નાના નાના બાળકો છે એ કેવી રીતે વિવિધ પ્રકારના વાસણોને સાફ કરી શકાય તો આ શ્રમના ગૌરવની વાત છે એ આ ઈ કાર્યક્રમમાં કરી છે તો નાનપણથી જ બાળક શ્રમ પ્રત્યેની સુખ દૂર થાય એવા પ્રકારનો માહોલ જો ઇસીથી શરૂ થાય તો બાળક છે એ વધુ સર્વાંગી વિકાસ પામે વધુ સમૃદ્ધ બને એવો આનો હેતુ છે એટલે બાલમંદિરમાં માથું ઓળવાનું પગ ધોવાના બુટ ચપ્પલ ગોઠવવાના સ્લીપર ધોવાના સાધનોની પૂરી પૂર્વ તૈયારી કરવાની કપડાંને ઘડી વાળવાની પ્રવૃત્તિઓ આ બધી પ્રવૃત્તિઓ પણ બાલમંદિરમાં થાય છે નેક્સ્ટ શરીર શ્રમને લગતા અઘરા કાર્યો તમે જોવો છો તો ઘંટલા ઉપર બાળક છે એ મગને ભરડે છે અને બાજુમાં બધા બાળકો છે એ કુંડા રંગે છે તો આ બધું આ બધી પ્રવૃત્તિઓ છે અને માનવજાતના વિકાસનું મૂળ તત્વ શ્રમ છે શ્રમનું ગૌરવ કરતાં શીખવે તે જ કેળવણી એટલે આ સંદર્ભમાં આવી પ્રવૃત્તિઓ છે એટલે આવી પ્રવૃત્તિઓમાં બાગકામ છોડને પાણી પાવું કુંડા રંગવા ખાંડવું ખમણવું ભરડવું એવી બધી પ્રવૃત્તિઓ છે એ આમાં નાનપણથી જ કરાવવામાં આવે છે એની પછી સુશોભનની પ્રવૃત્તિઓ બાલમંદિર કે ઘરની આસપાસના વાતાવરણની સંભાળ રાખવા માટે ભાગે સ્વચ્છતા વ્યવસ્થા અને સુશોભનની દરેક પ્રવૃત્તિ આપી શકાય જેમ કે ફૂલદાની ભરવી ફૂલહાર બનાવવા વિવિધ પાનના તોરણ તૈયાર કરવા આરતીની થાળી તૈયાર કરવી રંગોળી પૂરવી ઓરડો શણગારવો આ બધી જ પ્રવૃત્તિઓ બાળક એટલી ઉત્સાહપૂર્વક કરે છે કે એમને આ બધી સુશોભન વ્યવસ્થાના ગુણો પણ બાળકમાં ખીલે છે સ્વાવલંબનની વાત તો ગાંધીજીથી શરૂ કરીને અત્યાર સુધીના દરેક લોકો એનું ગૌરવ કહે છે તો બાલમંદિરમાં રસોડાને લગતી પ્રવૃત્તિઓ પણ નિયમિત અને ખૂબ ખૂબ થાય છે આમાં આ તાલીમ શારીરિક વિકાસમાં તથા અન્ય રીતે સ્વાવલંબી બનાવવામાં ઉપયોગી બને છે જેમ કે રોટલી વણવી પૂરી વણવી સલાડ ડીશ તૈયાર કરવી ફ્રૂટ ડીશ તૈયાર કરવી શીંગ શાક ફોલવા ભાજી વીણવી છાશ બનાવવી વગેરે એના પછી સર્જનાત્મક પ્રવૃત્તિઓ છે ભાષા વિકાસને બહુ મહત્ત્વ આમાં આપ્યું છે અને આ જે બધી સામાજિક વિકાસ તાલીમની બધી પ્રવૃત્તિઓ છે એમાં સંગીત રમત નાટક નાસ્તો અને હસ્ત ઉદ્યોગની પ્રવૃત્તિઓ આપી છે એમાં સંગીત છે એ સો વર્ષથી અને અમારા દક્ષિણામૂર્તિના બે સિદ્ધ હસ્તકવિઓ ગોવિંદભાઈ પરીખ અને મહેન્દ્રભાઈ જોશી આ બંને ગીતોનું સર્જન કરે બાળકો પાસે ગાય એને ત્યાં જ ટેકરી ઉપર સ્વરબદ્ધ કરે અને બાળકોને ગમે તો પછી બાળકોમાં એ વહેતું મૂકે અને એવા અસંખ્ય ગીતો છે ટેકરી ઉપર રચાણા અને આવી રીતે એક સંગીતનો એટલો સરસ માહોલ થયો બીજું ભાઈ કહેતા કે બાળકના કાને જેટલા શબ્દો પડશે એટલો એના ભાષાનો વિકાસ થશે અને હવે નવી શિક્ષણ નીતિ એવું કહે છે કે બાળસની બાળકની દસ વર્ષની ઉંમર સુધી બાળકને ખૂબ ભાષા આપવી જોઈએ તો એનો ખૂબ જ વિકાસ થશે એટલે આ બધા પાસાઓ છે સંગીત છે વાર્તા છે ગીજુભાઈએ તો આખું વાર્તાનું શાસ્ત્ર લખ્યું છે અને કેટલી વાર્તાઓ છે એમણે સંપાદિત કરીને જાતે લખીને અને સરસ બાળ વાર્તાઓ બધી બાળકો સુધી પહોંચાડી છે રમત તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મન હોઈ શકે એટલે રમત છે એ પણ ખૂબ જ પ્રયોજાય છે એમાં મેદાની રમતો ઓરડાની રમતો આ બધી રમતો છે એ બાળકો એટલે આ જે નવી શિક્ષણ નીતિમાં જે વાત થઈ છે એમાં બધી સર્જનાત્મક પ્રવૃત્તિઓ ખેલ શારીરિક વિકાસ પછી માનસિક વિકાસ સામાજિક વિકાસને લગતી તમામ પ્રવૃત્તિઓ છે એ સરસ રીતે આ બધું થાય છે નાસ્તાની પ્રવૃત્તિઓ છે હસ્ત ઉદ્યોગની પ્રવૃત્તિઓ બાળકમાં સર્જનાત્મકતાનો વિકાસ થાય પહેલેથી જ એની શક્તિઓ છે એ સર્જનશીલ બને કલ્પનાશીલ બને એવા પ્રકારના પ્રયોગો છે એ દક્ષિણામૂર્તિમાં વર્ષોથી થાય છે હવે આ બધા સંગીત અને રમતના ફોટોગ્રાફ્સ છે નેક્સ્ટ સર્જનાત્મક પ્રવૃત્તિઓ બાળકો કરતા હોય એના ફોટા છે નેક્સ્ટ નાટક અને નાસ્તો નેક્સ્ટ પાંચ જ્ઞાનેન્દ્રિયો માનસિક વિકાસની જે વાત છે એમાં આપણા શરીરમાં જ્ઞાન મેળવવાના પાંચ દ્વાર છે એમાં દર્શેન્દ્રિય સ્પર્શેન્દ્રિય સ્વાદેન્દ્રિય ઘ્રાણેન્દ્રિય અને કર્ણેન્દ્રિય દર્શેન્દ્રિય જ એક એવી ઇન્દ્રિય છે કે જે ત્રણ વસ્તુને પારખે છે રંગ આકાર અને પરિમાણ બાકીની સ્પર્શેન્દ્રિય સ્વાદેન્દ્રિય ઘ્રાણેન્દ્રિય અને કર્ણેન્દ્રિય છે એ એક એક વસ્તુનો તે માનો કે સ્પર્શેન્દ્રિય છે એ સ્પર્શ દ્વારા મગજમાં સંવેદનો પહોંચાડે છે જીભ સ્વાદ પારખવાનું કામ કરે છે નાક છે એ સૂંઘવાનું કામ કરે છે અને કાન છે એ સાંભળવાનું કામ કરે છે તો નાના બાળકોમાં મોન્ટેસોરીએ પોતાના પુસ્તકમાં એમ કીધું છે કે ત્રણથી આઠ વર્ષના બાળકોમાં પોતાની જ્ઞાનેન્દ્રિયો એટલી સક્રિય હોય છે એટલી ક્રિયાશીલ હોય છે કે આ સમય દરમિયાન એમને પાંચ જ્ઞાનેન્દ્રિયોનું પુષ્કળ પ્રમાણમાં કામ મળવું જોઈએ એટલે એટલે જ મોન્ટેશ્વરીએ પાંચ જ્ઞાનેન્દ્રિયના શૈક્ષણિક સાધનોની હારમાળા આપણી પાસે મૂકી છે અને આ બધા જ શૈક્ષણિક સાધનો છે ગીજુભાઈએ મોન્ટેશ્વરીનું ભારતીયકરણ કરી અને એના પ્રયોગો છે એ આમાં કર્યા છે એટલે પાંચ જ્ઞાનેન્દ્રિયમાં તે ખૂબ મહત્ત્વનું થાય છે બેને વાત કરીએ એમ કુદરત પાસે બાળકોને રાખવા જોઈએ તો એમની શક્તિઓ છે એ વધે તો આખી શ્રેણી રૂસો પેસ્ટોલોજી ફ્રોબેલ મેકમિલન બેનો મોન્ટેસોરી ગીજુભાઈ અને જોગતરામભાઈ દવે સુધીના દરેક કેળવણીકારો છે એ કુદરતમાંથી જ શીખવાની આપણને પ્રેરણા આપે છે અને બાળક જેટલું કુદરતમાંથી શીખે એ પાંચ જ્ઞાનેન્દ્રિયના વિકાસમાં કુદરતમાંથી મળતી કેટલી વસ્તુઓ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ છે એ અમે ત્યાં દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ છે એ અમે ત્યાં આપીએ છીએ એટલે આ પ્રમાણે હવે પાંચ જ્ઞાનેન્દ્રિયના વિકાસ પછી બાળકનો ભાષા વિકાસ ભાષાનો ક્રમ કથન વાંચન શ્રવણ કથન વાંચન અને લેખન આ ક્રમ છે તો બે પહેલાં જે શ્રવણ અને કથન છે એ બાળક સ્વાભાવિક રીતે અવલોકનથી શીખે છે પણ વાંચન અને લેખન છે એમાં બાળકે પ્રયત્ન કરવો પડે છે તો ગીજુભાઈએ બે પ્રકારના પહેલાં જે કથન છે એટલે ખૂબ વાર્તાઓ સંભળાવી ખૂબ બાલગીતો સંભળાવ્યા ખૂબ પરિચયના પાઠો અપાણા ખૂબ કુદરતમાં લઈ જઈને વિવિધ પ્રવૃત્તિ અને પરિચયો કરાવ્યા એના દ્વારા હજારો લાખો શબ્દો છે એ કાને અથડાણા અને ભાષા સમૃદ્ધ થઈ અને પછી એમને નાના નાના બચ્ચાઓને સ્ટેજ મળ્યું અને એનું કથન કૌશલ્ય છે એ ખીલ્યું અને આવી રીતે ભાષા વિકાસ છે એ થાય છે એટલે જ તે ગીજુભાઈનું આપણે શૈક્ષણિક સાધનો જોવા બેસીએ તો ભાષાનું પ્રથમ સાધન કયું તો લોખંડની ભૌમિતિક આકૃતિ એવું આવે તો આપણને એમ થાય કે લોખંડની ભૌમિતિક આકૃતિ અને ભાષાને શું લેવા દેવા પણ સરસ પ્રયોજન છે એમનું કે લખવું એટલે હાથ અને આંખનું સંકલન એટલે અંગૂઠો તર્જની અને મધ્યમાં આ ત્રણની કેળવણીથી જ બાળક ભવિષ્યમાં પેન પકડવાનું સામર્થ્ય મેળવી શકે તો પહેલાં લોખંડની ભૌમિતિક આકૃતિ ઉપર આ બધી ક્રિયાઓ કરી અને પછી એના હાથમાં ચિત્રો રૂપે પેન આપવામાં આવે છે અને પછી લેખન કૌશલ્યની શરૂઆત થાય છે એટલે ભાષા શિક્ષણ પણ બહુ સરસ છે એટલે લોખંડની ભૌમિતિક આકૃતિ રેતી અક્ષરો ચલમૂળાક્ષરની પેટી વસ્તુ ચિઠ્ઠી અને ચિત્રચિઠ્ઠી જેવા વાચન કૌશલ્ય એનું ખીલે ત્યાં સુધીના શૈક્ષણિક સાધનોની હારમાળા આપણને આ બધા કેળવણીકારોએ આપી છે પછી ગણિત શિક્ષણ તો દક્ષિણામૂર્તિમાં જે ગણિત શિક્ષણના સાધનો વપરાય છે એમાં પ્રાથમિક કલાઓ તદ્દન સચોટ અને અતિ સ્પષ્ટ રીતે સમજે એવા બધા સાધનો છે ઝીરોથી નવની સંકલ્પના સ્પષ્ટ થાય પછી દસ આવે અને પછી અગિયારથી વીસ આવે અને પછી અગિયારથી નવ્વાણું આવે એવા ક્રમમાં બધા જ એટલા વ્યવસ્થિત નિયમિત ક્રમમાં બધા સાધનો એમના ગોઠવાયેલા છે કે બાળકો છે આ બધું જલ્દી ગ્રહણ કરે છે અને સાધનોમાં ચોક્કસ ક્રમ છે એટલે ધીમે ધીમે સહેલાથી અઘરા તરફ જવા માટે બાળક છે એ આગળ વધતા જાય છે અને ખૂબ રુચિથી આ બધા ગણિત જેવા અઘરા લાગતા વિષયોમાં બહુ સરસ રીતે કામ કરે છે એમના પણ ઘણા સાધનો છે પટ્ટાવાળી સીડી રેતીયા અંકો બોયની પેટી પારા લાકડી એકાંકી સરવાળા એકાંકી બાદબાકી સુધીના સાધનો છે એ આ બધું કામ અહીંયા થાય છે સરસ પ્રવૃત્તિઓ સરસ આખું ઈસીસીનું માળખું હવે થવાનું છે બાળ શિક્ષણ વધુ સમૃદ્ધ બનવાનું છે અને ખરી ઉપાસના તો બાળકોની ઉપાસના જ છે જો પાયો મજબૂત હશે તો ઇમારત ચોક્કસ સારી અને સરસ બનશે એમાં શ્રદ્ધા છે અને આટલી વાત કહી અને હું ફિરમું છું નમસ્તે નમસ્કાર મિત્રો દર્શનાબેને રાષ્ટ્રીય શિક્ષણ નીતિની હાઇલાઇટ્સ આપી કલ્પનાબેને ઇસી સીના નવ મુદ્દાની હાઇલાઇટ્સ આપી અને વિપુલભાઈએ દક્ષિણામૂર્તિ આ નવ મુદ્દામાંથી કેટલી બાબતોમાં કામ કરે છે એની હાઇલાઇટ્સ આપી આ ઉપરથી આપણે કહી શકીએ કે ગુજરાતના ભાવનગરમાં દક્ષિણામૂર્તિ મંદિરમાં આ એંશીથી પંચ્યાસી ટકા જેટલું કામ થઈ ગયેલું છે અને એનો ઉલ્લેખ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કરવામાં આવેલો છે આજે હું તમારી સમક્ષ આવો જ એક સુંદર મજાનો પ્રોજેક્ટ છે એની વાત કરવાનો છું આ પ્રોજેક્ટનું નામ છે દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન દ્વારા યુનિસેફ અને આઈસીડીએસના દર્શન બાલદર્શન નામનો પ્રોજેક્ટ છે એની શરૂઆત કરવામાં આવી આ બાલદર્શન પ્રોજેક્ટની શરૂઆત છે એ વર્ષ બે હજાર સત્તર અઢારથી કરવામાં આવી આ પ્રોજેક્ટની વાત એટલે કરું છું કે ઈ ના 1.4 એક પોઈન્ટ ચારમાં મુદ્દામાં એવું લખેલું છે કે આંગણવાડીમાંનું સ્વરૂપ કેવું હશે અને આંગણવાડી કેમ કામ કરશે તો એમાં લખેલું છે કે સશક્ત રીતે ચાલતા આંગણવાડીના માધ્યમથી અન્ય આંગણવાડીને સુસજ્જ અને ગુણવત્તા સભર કરવાની છે એટલે આ પ્રોજેક્ટ બે હજાર સત્તર અઢારમાં આ એટલા માટે ચલાવવામાં આવ્યો કે સુ અન્ય આંગણવાડી છે વધારે મજબૂત થાય આ પ્રોજેક્ટ અંતર્ગત ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાની પચાસ જેટલી આંગણવાડીઓ લેવામાં આવી હતી ત્યારબાદ આ પ્રોજેક્ટને આગળ વધારતા બે હજાર ઓગણીસ વીસમાં વિસ્તાર કરતાં કુલ નેવું આંગણવાડી કરી એમાં ભાવનગર જિલ્લા અન્ય તાલુકામાંથી પાંચ પાંચ આંગણવાડીની પસંદગી કરવામાં આવી હતી સૌપ્રથમ યુનિસેફના સહયોગથી આ માટે એક બેઝલાઇન સ્ટડી કરવામાં આવ્યો એ બેઝલાઇન સ્ટડીમાં ત્રણ મહત્ત્વના મુદ્દા હતા ભૌતિકતા સંખ્યાત્મકતા અને ગુણાત્મકતા એટલે ભૌતિકતામાં આવતું આવે છે હવા ઉજાસ પાણીની સુવિધા શૌચાલયો સંખ્યાત્મકમાં ગામની વસ્તી અને બાળકોની સંખ્યા અને ગુણાત્મકમાં આંગણવાડીના કાર્યકરોની સજ્જતા આ વસ્તુને ધ્યાનમાં રાખી અને યુનિસેફે બેઝલાઇન સ્ટડી કરી અને નક્કી કર્યું કે આ અંતર્ગત આ જે પસંદ કરેલ આંગણવાડી છે એને આપણે કીટો આપવાની છે તો આ આધારે કીટ વિતરણ કરવામાં આવ્યું અત્યારે તમને સ્ક્રીન ઉપર કીટની યાદી અહીંયા અત્રે મૂકવામાં આવી છે કે આ જે નેવું આંગણવાડી જે પ્રોજેક્ટ થયો એ આંગણવાડીના પ્રોજેક્ટમાં બાળકોને લગતી વસ્તુ પણ હતી અને આંગણવાડીને પણ લગતી હતી કે જેના કારણે બાળકો અલગ અલગ પ્રવૃત્તિ કરી શકે એમાં થોડી વાતો કરીએ તો વાયરનો કૂચો ટૂથબ્રશ દોરી માર્કર પેન વગેરે બાળકોને દોરવા માટે ક્રેયોન્સ ચિત્રના કાગળ વગેરે પપેટ માટે રંગીન મોજા સફેદ મોજા ઢીંગલીનું ગ્લવ્સ આ બધું તમે અત્યારેથી જોઈ શકો છો ત્યારબાદ આ અંતર્ગત જે ત્રીજું પાસું હતું ગુણાત્મકનું એ ગુણાત્મક અંતર્ગત આંગણવાડીના કાર્યક્રમોને તાલીમ આપવાનું કામ આ દક્ષિણામૂર્તિ બાલ મંદિર અને યુનિસેફના સહયોગથી ચાલુ થયું એમાં આંગણવાડીના કાર્યકરોને સૌ પ્રારંભિક ભાષા શિક્ષણની તાલીમ આપવામાં આવી ગણિત શિક્ષણની આપવામાં આવી મૂલ્યાંકન સંદર્ભે ટૂલ્સ પણ ડેવલપ કરવામાં આવ્યું જેમાં મારી વિકાસ યાત્રાની વાત વિપુલભાઈએ કરી ઉપરાંત એક્સપોઝર વિઝિટ પણ આંગણવાડીના કાર્યકરોને કરાવવામાં આવી જેમાં દક્ષિણામૂર્તિ મંદિરમાં વિઝિટ કરાવવામાં આવી અને અમદાવાદની શ્રેય સંસ્થા આ પણ એક સારું કામ કરતી બાલમંદિરની સંસ્થા છે તેની પણ મુલાકાત કરવામાં આવે ત્યારબાદ મહત્ત્વની વસ્તુ એ હતી કે આ લોકોએ નવી વસ્તુએ ત્યાં કાર્યક્રમમાં અમલમાં મૂકી એ અત્યારે હું તમને સ્ક્રીન ઉપર બતાડું છું એક મોમ એન્ડ મી નામનો કાર્યક્રમ કે જે આંગણવાડીમાં વર્ષમાં બે વાર કરવામાં આવે છે એની અંતર્ગત બાળકોના માતા પિતાને આમંત્રણ આપવામાં આવે છે આ મોમ એન્ડ મી કાર્યક્રમમાં પચાસ જેટલા આંગણવાડીના ચૌદસો જેટલા એટલે કે માતાઓ કિશોરીઓ દાદીઓને આ લોકોએ સજ્જ કર્યા એ એટલા માટે સજ્જ કર્યા કે જ્યારે આંગણવાડીના વર્કરો રજા ઉપર હોય ઉપસ્થિત ન હોય તો આંગણવાડી બંધ ન રહે અને ગામ અને સમાજ અને આંગણવાડીનું સુ રીત સુચારું રીતે સંકલન થાય અને આયોજન થાય ત્યારબાદ આ કાર્યક્રમના પ્રોજેક્ટના મોનિટરિંગ અન્વયે માર્ગદર્શન માટે પાંચ ફિલ્ડ વર્કરની નિમણૂંક કરવામાં આવી પચીસ આંગણવાડી દીઠ બે ફિલ્ડ વર્કરો મૂકવામાં આવ્યા દરેક ફિલ્ડ વર્કર છે રોજ બે આંગણવાડીની મુલાકાત લે અને મુલાકાત દરમિયાન જો આંગણવાડી કાર્યકરોને મુશ્કેલી હોય તો એ મુશ્કેલીનું માર્ગદર્શન પણ આપવામાં આવે હવે તમારી સમક્ષ આ પ્રોજેક્ટ અંતર્ગત જે જે કાર્ય થયું છે એના ફોટોસ તમારી સમક્ષ રજૂ કરું છું વિવિધ તાલીમો જે યોજવામાં આવી એની આ તસવીરો છે આપ જોઈ શકો છો કે બાળગીત અને અભિનય ગીતોની તાલીમ આંગણવાડી કાર્યકરોને આ તાલીમ આપવામાં આવી એના આ ફોટોગ્રાફ્સ છે ત્યારબાદ અભિનય ગીત કેવી રીતે કરાવવા બાળકોની સાથે નાટક કેવી રીતે કરવું પપેટ કેમ બનાવવા અને છેલ્લા ફોટોગ્રાફ્સમાં જોઈ શકો છો કે એ પપેટના ઉપયોગ દ્વારા બાળકોને વાર્તા અને અભિનય ગીતમાં કેમ ઉપયોગ કરવો એની પણ તાલીમ આપવામાં આવેલ હતી સર્જનાત્મક પ્રવૃત્તિ તો સર્જનાત્મક પ્રવૃત્તિમાં સુશોભન લાઇબ્રી કલરકામ અને છાપકામ વિદ્યાર્થીને કરાવવું હોય તો પહેલાં શિક્ષક છે એને આવડે તો એ કરાવી શકે એટલે સૌપ્રથમ આ તમામ તાલીમ છે એ આંગણવાડી વર્કરોને આપવામાં આવી હતી મોમેન્ટ મી કાર્યક્રમના ફોટોગ્રાફ્સે જે જે ગામમાં આંગણવાડી આવેલી હોય તે આ ફિલ્ડ વર્કરો અને દક્ષિણા મૂર્તિના શિક્ષકો જઈ ત્યાંની કિશોરી અને માતાઓને જે તાલીમ આપી સ્થળ ઉપર જઈ એ એના ફોટોગ્રાફ્સ છે ત્યારબાદ જે વાત કરી ઇસીસીમાં વાત કરી છે થ્રી પ્લસ ટુની ફાઇવની એટલે કે જે જ્યારે ત્રીજું એનું પાંચમું વરસ છે એ આંગણવાડીનું પાંચમું વરસ છે એ પ્રાથમિક શાળામાં હશે તો પ્રાથમિક શાળામાં હશે તો આ અન્વયે ઘોઘા તાલુકાના જે ઓગણત્રીસ ગામોમાં જે આ જે આંગણવાડી હતી તો એની સાથે એના ધોરણ એકના શિક્ષકોનું સુયોજન કરવા માટે એની ફિલ્ડ વિઝિટ રાખવામાં આવી હતી આંગણવાડીમાં સ્કૂલ રેડીનેસ કાર્યક્રમનું અસરકારક રીતે અમલીકરણ થાય એ માટે આંગણવાડી કાર્યકરો અને ધોરણ એકના શિક્ષકો સાથે મળે એ ખૂબ જ જરૂરી હતું ત્યારબાદ ફિલ્ડ વિઝિટના ફોટોગ્રાફ છે કે આંગણવાડીના કાર્યકરો દક્ષિણામૂર્તિની વિઝિટ આવેલા હતા ને તેની સાથે ધોરણ એકના શિક્ષકો પણ આવેલા હતા ત્યારબાદ આ પ્રોજેક્ટની શરૂઆત જે ત્રણ સંસ્થા દ્વારા થઈ યુનિસેફ દક્ષિણામૂર્તિ મંદિર અને આઈસીડીએસ એટલે આ જેને મુલાકાત જ્યારે આવેલા ડૉક્ટર પુષ્પાબેન જોશી ડીપીઓ અને આઈસીડીએસના સંકલન અને મેનેજમેન્ટ સાથે આ સંયુક્ત પ્રોજેક્ટ ચાલ શરૂ થયો હતો ત્યારબાદ બાલદર્શન પ્રોજેક્ટ અંતર્ગત ફિલ્ડ વિઝિટ જે કરાવવામાં આવી એની વાત મેં તમારી સમક્ષ મૂકી દીધી છે આ ફિલ્ડ વિઝિટ જ્યારે કરાવવા જાય ફિલ્ડ વર્કરો તો ત્યારે ત્યાં શું કામ કરે છે એના ફોટોગ્રાફ્સ તમારી સમક્ષ રજૂ કર્યા છે બાળક જ્યારે જૂથમાં કામ કરતા હોય આંગણવાડી કાર્યકરોને મુશ્કેલી પડતી હોય ત્યારે આ ફિલ્ડ વિઝિટ જે છે એ ખૂબ જ મહત્ત્વની થઈ જાય છે આ પ્રોજેક્ટ જ્યારે ચાલુ હતો ત્યારે આપણા સચિવશ્રી ડૉક્ટર વિનોદ રાવ સર પણ દક્ષિણામૂર્તિ મંદિરની પણ મુલાકાત આવેલા હતા અને ઘોઘા તાલુકાની તગડી જે ગામ છે એની આંગણવાડીની રૂબરૂ મુલાકાત લઈ આ સમગ્ર પ્રવૃત્તિ એમણે જોઈ હતી તો આજે આપણે દર્શન પ્રોજેક્ટની વાત કરી હવે જે ભાવનગરનું જે બીજું ગૌરવ છે એટલા માટે કહું કે ગીજુભાઈએ જેમ દક્ષિણા મૂર્તિમાં સુંદર મજાનું કામ કરી અને બાળ કેળવણીનું કામ કર્યું એમ ભાવનગરમાં આવું જ મેડમ મોન્ટેશ્વરી અને ગીજુભાઈના બાળ કેળવણીના સિદ્ધાંતો ઉપર કરતું કામ જે છે એ બાલમંદિર છે એ શિશુ વિહાર મંદિર એ શિશુ વિહારની સંસ્થાની સ્થાપના ઓગણીસો ને ચોપનમાં થઈ આ બાલમંદિરનું નામ મોંઘીબેન બધેકા જે ગીજુભાઈ બધેકાના ભત્રીજી હતા એનું નામ આપવામાં આવ્યું અને આનું ઉદઘાટન બાળ કેળવણીકાર જુગતરામ દવેએ કરવામાં આવેલું હતું શિશુ વિહારની જો વિશેષતા આપણે જોઈએ તો ત્રણ વિશેષતા છે એની એ પહેલાં રમતગમત આ બાલ મંદિરમાં રમતગમત અને જીવન વ્યવહાર આધારિત પ્રવૃત્તિ કરાવવામાં આવે છે ભાષા શિક્ષણ અને ગણિત અને પર્યાવરણ આધારિત શિક્ષણ કામ થાય છે ઉત્સવોની ઉજવણી અને સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે ત્યાં પ્રદર્શન ખંડો આવેલા છે એમાં રમકડા ઘર બાર પુસ્તકાલય અને કાચ ઘર આવેલું છે તદ ઉપરાંત વિદ્યાર્થીઓને પ્રવાસ પર્યટન અને મુલાકાત પણ કરાવવામાં આવે છે આ શિશુ વિહાર બાલ મંદિરની ત્રણ વિશેષતા છે એ વિશેષતા છે એ બાલ ક્રીડા ગણ બાલ દેવવન અને રમકડા ઘર ઉપરાંત જ્યારે બાળકો મંદિરમાં ભણવામાં ભણવા આવે છે ત્યારે એને સૌ પ્રથમ આ બાલમંદિરના શિક્ષકો દ્વારા રોજ સવારે ઔષધીય ઉકાળો આપવામાં આવે છે બે વાર ભોજન આપવામાં આવે છે બે વાર નાસ્તો આપવામાં આવે છે અને દર બુધવારે એક રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ઈસીસીના મુદ્દા નંબર એક પોઈન્ટ છમાં માં નોંધવામાં આવી છે આ બાલ ક્રીડાંગણની વિશેષતા જો આપણે જોઈએ તોની વિશેષતા જો આપણે જોઈએ તો બાલ ક્રીડાંગણની અંદર આપ જોઈ શકો છો અત્યારે સ્ક્રીન ઉપર કેટલા બધા સાધનો આવેલા છે હિંચકા લપસણા ચડતી ઉતરતી સીડીઓ બેલેન્સ ચગડોળ ભૂલ બેલેન્સ ટ્રેક સ્ટોન ચાર્ટ એટલે આ જે સ્ટોન ચાર્ટની જે વાત છે એ દિવ્યાંગ બાળકો માટે પણ અહીંયા ખાસ ધ્યાન રાખવામાં આવેલું છે ત્યારબાદ ટ્રાફ ટ્રાફિક પાર્ક નોલેજ પાર્ક રેલવે ટ્રેક અને આર્ટિફિશિયલ ટ્રેક ગુફા સાથેનો આટલું બાલ ક્રીડાંગણમાં આવેલું છે આ બાલ ક્રીડાંગણના જો ફોટોગ્રાફ્સ આપણે જોઈએ તો જોઈ શકાય છે કે પહેલાંમાં હિંચકા લપસ્યા છે ભૂલ ભૂલામણી છે બેલેન્સ છે ચડતી ઉતરતી સીડીઓ છે બેલેન્સ ટ્રેક છે વગેરે છે ત્યારબાદ આ ક્રીડાંગણ છે એની વિશેષતા એ છે કે સવારે સાતથી સાંજે સાત કોઈપણ રોકટોક વગર બાળકો અહીંયા રમવા આવે છે એક સાથે પચીસો બાળકો મુક્તપણે રમવાનો આનંદ માણી શકે તેટલા સાધનો છે આ ક્રિયા આ ક્રીડાંગણ છે આખું વરસ ખુલ્લું રહે છે કાયમ માટે ખુલ્લું રહે છે જો જોવા આજુબાજુના પ્રાથમિક શાળાના બાલમંદિરના આંગણવાડીના પછાત વિસ્તારના શ્રમિક બાળકો ખાસ કરીને આખા વર્ષ દરમિયાન સવા લાખ જેટલા ખાસ કરીને આખા વર્ષ દરમિયાન સવા લાખ જેટલા બાળકો અને પંદર હજાર જેટલા વાલીઓ અને શિક્ષકો આ ક્રીડાંગણમાં મુક્તપણે રમવાનો આનંદ માણે છે અહીંયા લીલા કલરથી એટલા માટે હાઈલાઇટ્સ કર્યું છે કે બાળ જે ઇસીસીમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ સંદર્ભે ક્રીડાંગણમાં બાળકો આનંદ સાથે તેમની તર્કબુદ્ધિ શરીર સમતુલા સ્નાયુઓનું લચીલાપણું સાહસિકતા નિર્ભયતા જેવા ગુણો વિકસાવે છે ત્યારબાદ જે છે આવે છે એ રમકડા ઘર તો આ રમકડા ઘર ઓગણીસો ને ચોર્યાસીથી કાર્યરત છે તેનો સમય હોય છે સાંજે પાંચથી સાત ખાસ કરીને આ રમકડા ઘર ગરીબ અને શ્રમિક બાળકો માટે વિકસાવવામાં આવ્યું છે એસીથી વધારે ઉપલબ્ધ સાધનો છે આ સાધનોમાં ચલનગાડી સાયકલ પેડલ રિક્ષા પેડલ મોટર પ્રાણીઓ પક્ષીઓના વિવિધ મોડલો આ રમકડા ઘર વિદ્યાર્થીના વિવિધ કૌશલ્યો વિકાસ કરવા માટે છે આ ઉપરાંત શિશુ વિહાર બાલમંદિર ઉપરાંત પણ ભાવનગર શહેરની જેમ દક્ષિણામૂર્તિએ દર્શન પ્રોજેક્ટ અંતર્ગત નેવું જેટલી આંગણવાડી દત્તક લઈ અને કામ કરેલું એમ શિશુ વિહાર ભાવનગર શહેરની ત્રણસો ચૌદ જેટલી આંગણવાડીઓ દત્તક લીધેલ છે અને એને એને જુદી જુદી તાલીમો અને કીટો આપે છે આ આંગણવાડીના કાર્યકરો માટે તેઓ પ્રશિક્ષણ વર્ગો પણ જણાવે છે જે ઈ સીસીના એક પોઈન્ટ સાતના મુદ્દામાં આપેલ છે બાળ ઉછેર અને બાળ ઘડતરની પણ તાલીમ આપવામાં આવે છે વર્ષમાં બે વાર વાલી પ્રશિક્ષણ અને શિક્ષક પ્રશિક્ષણ આપવામાં આવે છે વર્ષમાં બે વાર બાળકના આરોગ્યની તપાસ પણ યોજવામાં આવે છે ઓગણીસો ને સત્યોતેરથી અનુભવ તાલીમ વર્ગ અન્વયે દર વર્ષે બાર જેટલા તાલીમાર્થીઓને છ માસ માટે બાલમંદિરનું પ્રાયોગિક શિક્ષણ આપવામાં આવે છે એ ઈ મુદ્દામાં જે વાત કરી છે એ પ્રમાણે આ કામ છે એ દક્ષિણામૂર્તિ અને સિશુ વિહારમાં થઈ રહ્યું છે ત્રણસો ચૌ ચૌદ જેટલી આંગણવાડીને સાધય સહાય રૂપે કીટ આપવામાં આવે છે એટલે કે ઈસીસીના મુદ્દામાં એક પોઈન્ટ છમાં માં લખેલું છે કે સાધનોથી સુસજ્જ કરવા આંગણવાડીને શૈક્ષણિક સાધનોથી સુસજ્જ કરવા આ સાધનોની કીટમાં જે શિશુ વિહાર દ્વારા સાધનો જે આપવામાં આવે છે જેમાં સંગીતના સાધનો જેમાં હાર્મોનિયમ ઢોલક તબલા મંજીરા અને ખંજરી વિવિધ પ્રકારના ચાટ પ્રાણી પક્ષી ફળ ફૂલ અને શાકભાજીના જુદા જુદા પ્રકારના પપેટ્સ ફિંગર અને ગ્લોવ્સ પપેટ બાળ ગીતોની સીડી અને ફર્સ્ટ એડ બોક્સ આ શિશુ વિહાર સંસ્થા દ્વારા આપવામાં આવે છે તો આજે આપણે ભાવનગરના દક્ષિણા મૂર્તિના પ્રોજેક્ટ અને શિશુ વિહાર બાલ મંદિરની ઝલક જોઈ આપણે દક્ષિણા મૂર્તિની ટેકરીએથી અને શિશુ વિહારના બાલ ક્રીડા ગણથી નમસ્કાર બાલદેવો ભવ નમસ્કાર થેન્ક યુ હિરેનભાઈ મિત્રો આપણે જોયું કે આજે આપણા જે નેશનલ એજ્યુકેશન પોલિસી છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એની વાત કરીએ તો હું સમઅપ કરું તો હું સૌથી પ્રથમ તો એ કહીશ કે આજે જે આપણી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અમલમાં આવી છે બે હજાર વીસ એની અંદર કુલ સત્યાવીસ ચેપ્ટર ચાર વિભાગમાં વહેંચાયેલા છે અને જે પ્રથમ વિભાગ છે એની અંદર જે આઠ ચેપ્ટર છે એમાં પ્રથમ ચેપ્ટર ઈ સી સી ઈ એની આજે આપણે વાત કરી એની જો સૌ પ્રથમ શરૂઆત આપણે કરીએ કે ભારત સરકારે જે પ્રયત્નો કરેલા છે તો એ તો ઓગણીસો ને ચુંબોતેરથી ચાલુ છે એનાથી આગળ પણ હશે પણ જે નીતિની વાત કરીએ તો સૌથી પહેલાં એમણે રાષ્ટ્રીય બાલ નીતિ અમલમાં લાવ્યા ઓગણીસો ને ચુંબોતેરની અંદર જેની અંદર આઈસીડીએસ જે કહીએ છીએ એના પરિણામ સ્વરૂપે દરેક રાજ્યની અંદર અને દરેક આંગણવાડી કેન્દ્ર એના અમલમાં આવેલા છે ત્યારબાદ જોઈએ તો ઓગણીસો ને છ્યાસીની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એમાં પ્રથમ વખત ગોખણપટ્ટીને દૂર કરી અને રમત અને ક્રિયા દ્વારા શિક્ષણની વાત કરવામાં આવી છે ત્યાર પછી ઓગણીસો ને બાણુંની અંદર જે નીતિની સમીક્ષા કરવામાં આવેલ એના સ્વરૂપે બાલ અધિકાર પત્ર રજૂ કરવામાં આવેલ એટલે કે બહુ સમયથી બાળકો જે નાના બાળકો છે એના શિક્ષણની વાત સરકાર દ્વારા અને વિવિધ યોજના અમલમાં છે રાષ્ટ્રીય પોષણ નીતિ અમલમાં આવેલી ઓગણીસો ત્રાણું ની અંદર રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ બે હજાર બેની ની અંદર અમલમાં આવેલી અને એકદમ તાજેતરમાં જોઈએ તો આરટી એક્ટ કે જેને અગિયારમી કલમ આપણને કહે છે કે ત્રણથી છ વર્ષના બાળકો માટે સરકાર વ્યવસ્થા કરશે શિક્ષણ માટે બારમી પંચવર્ષીય યોજનાની અંદર બાળકોના શિક્ષણ માટેનો ઉલ્લેખ છે છેલ્લે જોઈએ તો ઈસીસી પોલિસી રાષ્ટ્રીય બે હજાર તેર કે જે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રજૂ કરવામાં આવી અને એને જો આપણે આપણી આ જે નીતિ દ્વારા કનેક્ટ કરીએ તો જે પ્રિપેટરી ક્લાસની વાત કરી છે એ જ વાત ઈસીસી બે હજાર તેરમાં શાળા તત્પરતા કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવેલી છે સૌ આપણે જે બધા વક્તાઓ દ્વારા જે રજૂ કરેલ છે એના માટે હું બધાનો આભાર માનું અને સમાપ્ત કરું છું તો સૌ પ્રથમ તો દર્શનાબેન જોશી દ્વારા જે વાત કરવામાં આવેલ છે અને એમને જે વાત કરી છે એ જનરલ જે આપણી પ્રસ્તાવના છે એના સંદર્ભે વાત કરી તો સૌ પ્રથમ તો જોઈએ તો એની અંદર જે ભારપૂર્વક કરવામાં આવી છે તો શિક્ષકોને મહત્વમાં આપવામાં આવી છે અને બાળકોને પણ ખૂબ સરસ વાત કરી છે કે દરેક વિદ્યાર્થી અનન્ય શક્તિ દર્શાવે છે અનન્ય શક્તિ ધરાવે છે તો તેના માટે એને જે શક્તિ છે એનો ઉપયોગ કરી અને આપણે આગળ વધવું જોઈએ શિક્ષકોએ પણ પ્રયત્ન કરવો જોઈએ વન ટાઈપ ઓફ ઇન્ક્લુઝન એજ્યુકેશનની વાત કરવામાં આવી છે એના સ્વરૂપે એની વાત કરી છે એટલે મેડમનો પણ ખૂબ ખૂબ આભાર ત્યારબાદ કલ્પનાબેન ઉનડકટ પ્રાચ્યરસી ડાયટ વડોદરા તેમને જે આપણી ઇસીસી પોલિસી છે એમાં કુલ એક પોઈન્ટ એકથી એક પોઈન્ટ નવ મુદ્દા છે અને જે ફેક્ટ છે કે જે ઈસીસીની અંદર શું કહેલું છે એના વિશે વાત કરી તો એક પોઈન્ટ એકથી એક પોઈન્ટ નવની હું સમઅપ કરું તો બે પહેલો મુદ્દો એવું કહે છે કે બે હજાર ત્રીસ સુધીમાં જે બધા જ ઈસીસીના જે બાળકો છે તેનું એમણે પ્રવેશ કરાવી લેવો એ લોકોને શિક્ષણની વ્યવસ્થા કરાવી લેવી બીજા મુદ્દામાં કહે છે કે બાળકનો સર્વાંગી વિકાસ બાળકનો શારીરિક માનસિક સ્નાયુવિક ભાષાકીય સામાજિક અને સામેગિક બધા જ વિકાસોનો સીધી કે આડકતરી રીતે અલગ અલગ શબ્દોથી અમને વિકાસ માટે અને એના માટેના કેવા સાધનો હોવા જોઈએ કેવી પ્રવૃત્તિઓ હોવી જોઈએ એટલે કે ટૂંકમાં મુદ્દા નંબર બેમાં રમત અને ક્રિયા દ્વારા બાળકના સર્વાંગી વિકાસની વાત કરવામાં આવેલી છે મુદ્દા નંબર ત્રણની અંદર જેમ આપણે એનસીએફ બે હજાર પાંચ કહ્યું છે એવી રીતે ઈસીસી માટેનો એન સી એફ એટલે એનું નામ આપ્યું છે એન પી એફ એ મુદ્દાની વાત એક પોઈન્ટ ત્રણમાં કરેલી છે મુદ્દા એક પોઈન્ટ ચારની અંદર એના જે ચાર પ્રકાર છે આંગણવાડી કયા કયા ટાઈપની હશે કે ઈસીસી એજ્યુકેશન કઈ રીતે આપવામાં આવશે તો એની અંદર જે ચાર પ્રકાર છે કે કાં તો એકલી અલો આંગણવાડી હશે કાં તો એ પ્રી સ્કૂલના કેમ્પસની અંદર આવેલ સ્કૂલના પ્રાઇમરી સ્કૂલ જે છે એના કેમ્પસની અંદર આવેલી હશે કાં તો પછી એ અલગ આખી પ્રી સ્કૂલ હશે અને કાં તો પ્રાઇમરી સ્કૂલની અંદર જ પ્રીસ્કૂલ ચાલતું હશે એવા ચાર ટાઈપ્સ આપેલા છે મુદ્દા નંબર પાંચની અંદર ટૂંકમાં કહીએ તો જે આંગણવાડીઓ છે એમાં શિક્ષકોની દ્રષ્ટિ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ સમૃદ્ધ કરતા કરવાની વાત છે કે જે ક્રાઇટેરિયા છે કે જે ઈસીસી બે હજાર તેરની પોલિસીમાં પણ આપેલું છે કે આવું તો હોવું જ જોઈએ આટલા વર્ગખંડ આનું એનું ચોરસ ફૂટ પ્રમાણે આનું માપ હોવું જોઈએ આટલી સુવિધાઓ હોવી જોઈએ આટલા સાધન સામગ્રી હોવા જોઈએ આવા ટીચર્સ હોવા જોઈએ એ બધી જ વાત ઇન્ફ્રાસ્ટ્રક્ચરની એક પોઈન્ટ પાંચમાં કરેલી છે એક પોઈન્ટ છ એટલે મારી દ્રષ્ટિએ ઈસીસીનો મુખ્ય હાથ એની અંદર એવું કહ્યું છે કે પ્રિપેટરી ક્લાસ અથવા બાલવાટિકા એટલે કે આ મુખ્ય વસ્તુ આ છે કે હવે પછી એવું થશે કે જે બે હજાર તેરની નીતિમાં કનેક્ટ કરીને અહીંયા આગળ મને એવું લાગે છે કે બે સેમ છે એમાં કહ્યું છે શાળા તત્પરતા કાર્યક્રમ અને એને અહીંયા આગળ નામ આપ્યું છે પ્રિપેટરી ક્લાસ એટલે કે બાળક પહેલાં ધોરણમાં જાય એની પહેલાં એક વરસ આના માટેની તૈયારી કરે એક પોઈન્ટ સાતની અંદર આંગણવાડી કાર્યકર એ અથવા તો પછી જે ઇ સીસી ટીચર્સ છે એની ક્વોલિફિકેશનની વાત કરી છે કે એ સજ્જ હોવો જોઈએ ભણાવવા માટે અત્યાર સુધી એવું થતું હતું કે કદાચ ને કદાચ ક્યાંક ને ક્યાંક ઝીરોથી છ વર્ષના બાળકો માટેની સંભાળના કારણે ક્યાંક કદાચ એ ખૂટતું હશે તો અહીંયા આગળ એની સમ એની જે સજ્જતા છે વ્યવસાયિક સજ્જતા એની વાત કરી છે તો એમાં બે લાયકાત આપણે આગળ મેડમે કહી દીધું છે કે એની અંદર બે ટાઈપનું છે કે ઓછી લાયકાત ધરાવતા હોય ને એક વર્ષનો કોર્સ અને પ્લસ ટેન પ્લસ ટુ હોય તો એને છ મહિનાનો કોર્સ એવી રીતે એમને સજ્જ બનાવવા માટેના વાત કરે છે મુદ્દા નંબર એક પોઈન્ટ આઠની અંદર એમને ઈ સીસીઈની સાથે સાથે આ જે સંસ્થાઓની સાથે આશ્રમ શાળાઓ અને અલ્ટરનેટીવ સ્કૂલ એ લોકોને પણ આની અંદર ઇન્કલુડ કરી દીધા છે કે એની અંદર પણ ઈસીસીઈનું કામ થશે એક પોઈન્ટ નવની અંદર મુખ્ય વાત છે કે આ કામ કોણ કરશે કઈ રીતે જવાબદારી અને ભૂમિકા છે તો મુખ્ય તો એમએચઆરડીની અંદરની અંદર જે આપણું જે બાળ વિકાસ મંત્રાલય છે આરોગ્ય મંત્રાલય છે કલ્યાણ મંત્રાલય અને એમએચઆરડી એ ત્રણ અલગ અલગ રીતે એટલે એની નીચેની જે કચેરી અહીંયા આગળ આવતી હશે એ સંદર્ભે અહીંયા આગળ એ લોકો એની અંદર મદદ બી કરશે અને એમની પોતાની જવાબદારી બી હશે આવી રીતે એક પોઈન્ટ એકથી એક પોઈન્ટ નવ મુદ્દાની અંદર વાત કરેલી છે વિપુલભાઈ વ્યાસ જે દક્ષિણામૂર્તિ બાલ અધ્યાત્મ મંદિરના આચાર્યશ્રી છે તેમની જો વાત કરીએ તો એમને એકચ્યુઅલમાં ઈસીસી એટલે કે એનઈપી તો હવે આવ્યું એન ઇપી એક ઓગણીસો છ્યાસી અને એનઈપી બે હજાર વીસ પરંતુ એ આવ્યા પહેલાં પણ ઓગણીસોને એમને વાત કરી પ્રમાણે ઓગણીસોને દસથી એની સ્થાપના થઈ છે એ બાલમંદિરની અંદર ઓલરેડી જે એન ઇપીની અંદર જે જે મુદ્દાઓનો સમાવેશ કરેલો છે એમાંથી ઘણી બધી વાત એમાં આવી છે ખૂબ સરસ લગભગ બધા જ વક્તા દ્વારા એક મુખ્ય વાત કહેવામાં આવી છે કે ઈ એટલે કે જે બાળ પ્રારંભિક શિક્ષણ છે એની અંદર ક્યાંય લેખન સીધી રીતે આવતું નથી વાંચન સુધી જ એનો પ્રયત્ન કરવામાં આવે છે અને શ્રવણ કથન ઉપર વધારે ભાર વાંચનની શરૂઆત અને લેખન તો મિંદા અને ગોળ ગોળને આડી ઊભી લીટીઓની જ વાત કરવામાં આવે છે ભાષાકીય વિકાસ અને અન્ય વિકાસ થઈ જશે ત્યારબાદ એ આપોઆપ આવશે એ મુખ્ય વાત લગભગ બધા વક્તાઓ દ્વારા લેખનને અહીંયા આગળ ઈસીસીની અંદર શરૂઆતમાં ભાર આપવામાં આવેલ નથી એમ જણાવેલ છે आ, श्री हिरेनभाई भट्ट द्वारा जे दक्षिणामूर्तीना સહયોગથી જે બાલ અધ્યાપન બાલ દર્શન પ્રોજેક્ટ અને શિશુ વિહાર કરીને જ્યાં આગળ ત્યાં આગળ એક મંદિર આવેલું છે એની પ્રવૃત્તિઓ એટલે આપણને એવું લાગે પણ એ પ્રવૃત્તિની અંદર તમે આપણે જોયું કે જે ઇસીસીના આપણી જે પોલિસી છે એન ઇપીની એની અંદર ઈ સીસીસીના એક પોઈન્ટ બે મુદ્દાની અંદર જે સિલેબસની વાત કરી છે કે સમસ્યા ઉકેલ હોય કે રમતગમત હોય કે ક્રિયા હોય કે તાર્કિક હોય કે કંઈ એને ભાર વગરનું ભણતરની વાત કરીએ એ બધી જ વાત એ લોકોના જે પ્રોજેક્ટ હતા અને એ લોકોના જે પ્રયત્નો હતા એની અંદર કરવામાં આવેલી છે એટલે ઈસીસી જો મજબૂત હશે તો આગળનું એટલે ફાઉન્ડેશન એને એટલે કહ્યું છે કે તો આગળની વાત એની અંદર મેઇન વસ્તુ મજબૂત હશે તો પછી આગળ આપણે કરી શકીશું એટલે અહીંયા આગળ આપણે આજે ઇ જે છે પહેલું ચેપ્ટર છે વન પોઈન્ટ વન ચેપ્ટર એમાં વન પોઈન્ટ વનથી વન પોઈન્ટ નાઇન અને તેના અંતર્ગત કરવામાં આવેલી પ્રવૃત્તિઓ અને મેડમ દ્વારા શરૂઆતનો જે પોર્શન આપવામાં આવ્યો એના માટે હું અહીંયા આગળ દર્શનાબેન મેડમ પ્રોજેક્ટ ઓફિસર જીસીઆરટી ડોક્ટર કલ્પનાબેન ઉનડકટ કે જેઓ શ્રી ડાયટ વડોદરાથી આવેલા છે વિપુલભાઈ વ્યાસ કે જેઓ અહીંયા બાલ અધ્યાપન મંદિર દક્ષિણા મૂર્તિની અંદર શ્રે અને એની સાથે બાલ મંદિરની અંદર પણ એ લોકો કામ કરી રહ્યા છે શ્રી હિરેનભાઈ ભટ્ટ કે જે અહીંયા વડોદરા ભાવનગર ડાયટમાંથી પ્રાચાર્ય તરીકે અહીંયા આગળ ઉપસ્થિત રહ્યા છે અને પોતાનું અમૂલ્ય સમય અને અમૂલ્ય જે પોતાનું માર્ગદર્શન છે આપણને અહીંયા આગળ આપેલ છે તો હું અત્રે એમનો આભાર માનું છું હું નીતિનભાઈ દલવાડી જેઓ ઓએસડી જીસીઆરટીની અંદર છે તેઓનો પણ આભાર માનું છું હું આપ સર્વનો કે જેઓએ આપણ અમને લોકોને સાંભળ્યા એ લોકો આપનો પણ હું આભાર માનું છું અને સાથે સાથે આજે સમગ્ર આયોજનની અંદર મુખ્ય જે કાર્ય છે બાયસેક ટીમ એમનો પણ હું અત્રે આભાર માનું છું અને જે લોકો જાણે અજાણે નામે નામી જે લોકો પણ છે બધાનો હું સર્વ આભાર માનીને મારું અહીંયા આગળનો આપણો કાર્યક્રમ પૂર્ણ જાહેર કરું છું થેન્ક યુ